સત્સંગ શિક્ષણ પરીક્ષા, સત્સંગ વાંચનમાળા ભાગ એક, પ્રકરણ એક, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. દરબાર ખીચોખીચ ભરાયો હતો. શિરોહી મહારાજનો આદેશ થયો અને બાલકવિ લાડુદાનજીએ સ્વરચિત કાવ્યો સુંદર રાગઢાળમાં લલકાર્યા. વાક છટા પણ અદ્ભુત, સાંભળીને તાળીઓના ગડગડાટ થયા. સૌ આશ્ચર્ય મુગ્ધ બન્યા. રાજ્યના આ અણમૂલા રતનનો પ્રકાશ સર્વત્ર પ્રસરે તો કેવું, રાજાને વિચાર થયો. માતા લાલુબા અને પિતા શંભુદાનજીને પણ સ્વપ્નમાં પ્રભુએ પ્રેરણા આપી. તેઓ રાજાના વિચારમાં સંમત થયા. કચ્છ જતા એક વિપ્રનો સંગાત મળ્યો. સૌના આશીર્વાદ મેળવી લાડુદાનજી ભુજ પિંગળ શાસ્ત્ર શીખવા નીકળ્યા. શિરોહી તાલુકાના ખાણ ગામમાં સંવત 1828ની વસંત પંચમીએ પ્રગટ થયેલા આ બાળ ભક્ત કવિ કચ્છના રાવ સાહેબના મહેમાન થયા. આ તેજસ્વી બાળકને જોઈને ગુરુ અભયદાનજી રાજી થયા. 10 વર્ષ પસાર થઈ ગયા. તીવ્ર બુદ્ધિ અને સ્મરણ શક્તિથી લાડુદાનજી પિંગળ અને બીજા શાસ્ત્રોમાં પ્રવીણ થયા. કચ્છના રાવે રાજદરબારમાં વિદ્યાના પારખા કર્યા, સારો સર્પાવ આપ્યો. રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવિશ્વર સતાવધાની વગેરે પ્રમાણપત્રો આપ્યા અને પોતાના રાજ્યમાં જ અખંડ સેવા આપવા નિવેદન કર્યું. લાડુદાનજીને પોતાને વતન પાછા ફરવાની તીવ્ર ઈચ્છા હતી, તેથી રાવનું ઋણ સદાને માટે સ્વીકારી લઈને વિદાય લીધી. રસ્તામાં ધમકડામાં વિપ્ર ભટ્ટાચાર્ય પાસે સંસ્કૃત અને સંગીતની શિક્ષા લીધી. અહીં રામાનંદ સ્વામીનો મેળાપ થયો, આશીર્વાદ પામ્યા. આગળ જતા ધાંગધ્રા, જામનગર, દ્વારકા, જૂનાગઢ વગેરે રાજ્યોમાં ખૂબ જ સત્કાર પામ્યા. ઉત્તમ પ્રકારની ભેટ સોગાતો ચરણોમાં પડવા લાગી. ભાવનગરને આંગણે વજેસિંહના દરબારમાં તો કવિની વાગધારાએ માજા મૂકી. કવિશ્રીને સુવર્ણથી આભૂષિત કરવા નરેશે રાજ્ય સોનીને બોલાવ્યા. અહીં લાડુદાનજીએ એક આશ્ચર્ય જોયું. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો. કવિએ પૂછપરછ કરી ત્યારે બાપુએ જ વચ્ચે કહ્યું, મારી મનની આ ભાંજગઢ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે, ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે, મને તો ધતિંગ લાગે છે, પણ તમે જઈને એનું પારખું કરો. યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ સીધી ગઢડાની વાટ પકડી, પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. સાચું પણ હોય એવી શંકા થઈ, તો મારા સંકલ્પો પૂરા કરે એવો વિચાર આવતા મનમાં 4 ઈચ્છાઓ ગોઠવી. એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે, બંને ચરણારવિંદમાં 16 દિવ્ય ચિહ્નો દેખાડે, મારી ઓળખાણ આપે, કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. ગઢપુર ગામમાં પ્રવેશતા જ કવિને શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે સંત હરિભક્તોની સભા ભરીને બેઠા હતા. કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા, ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા, વાત વાતમાં એમનું પૂર્વ વૃતાંત કહી સંભળાવ્યું. પોતાના ખુલ્લા ચરણારવિંદમાં 16 ચિહ્નોના દર્શન કરાવ્યા. લાડુદાનજીના આનંદની સીમા ન રહી. હૈયું ગદગદ થયું, કંઠમાંથી કવિત સરી ગયું. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, નેણે નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિહાળતા ઠરી આંખડી. કવિના હૃદય દ્વાર ખુલ્લી ગયા. પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી ગઈ, સમાધિ થઈ ગઈ. એમના મામા સાથે હતા, તેઓ આ બધું જોઈને ગભરાયા, પ્રભુને ઠપકો આપવા લાગ્યા. ત્યાં એમને પણ સમાધિ થઈ ગઈ.
આ વાતાવરણ જોઈને સભાજનો પણ ચકિત થઈ ગયા. કદી નહીં જોયેલું દિવ્ય તેજ, સર્વત્ર તેજ તેજ, એમાં પ્રભુની મનોહર મૂર્તિ, અવતારો હાથ જોડી એમની સ્તુતિ કરે. આ અલૌકિક દર્શન કવિની આંખોમાં જડાઈ ગયું. હર્ષાશ્રુ વહેવા લાગ્યા, હૃદય ભરાઈ ગયું. પ્રભુના ચરણો પકડી લીધા, જીવનભર આ ચરણોની ભક્તિ માંગી. મીઠાની પૂતળી પાણીનો તાગ ગાઢવા ગઈ અને પાણીમાં સમાઈ ગઈ, તેમ લાડુદાનજી શ્રીજી મહારાજની મૂર્તિમાં મનોમન સમાઈ ગયા. રાજકવિ મટીને મહારાજના સેવક બની ગયા. એક વખત મહારાજે એમને આદેશ આપ્યો કે આ દાદાની બહેનો લાડુબા અને જીવુબા ગૃહસ્થાશ્રમમાં છે, છતાં ત્યાગીના નિયમો પાળે છે, અમારું બહુ ખોટું દેખાડે છે, માટે એમને સમજાવો. બંને બહેનો કોઈ પુરુષનું મુખ જોતી નથી, તેથી વચમાં પડદો નાખીને કવિરાજ બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો સમજાવવા લાગ્યા. શાંતિથી સાંભળ્યા પછી બંને બહેનોએ કવિને કહ્યું, આ દેહની શોભા આત્મા વડે છે, આત્માને લીધે દેહ હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, આત્મા વગર દેહની કિંમત નથી. તમે આ સારા વસ્ત્રભૂષણો પહેરો છો, પણ તમારામાં કોઈને મોહ થાય તો એ પાપ કોને લાગે, માટે આ રજોગુણ છોડીને સાત્વિક ભાવે ભગવાનની ભક્તિ કરો. બંને બહેનોની આ દિવ્ય વાણીથી લાડુદાનજીને અંતરમાં ચોટ લાગી. મહારાજ પાસે આવી વસ્ત્રભૂષણો ઉતારી દીધા, સાધુ બનાવવા વિનંતી કરી. મહારાજે એમને દીક્ષા આપી, શ્રી રંગદાસ એવું નામ પાડ્યું. કવિરાજ સંત પંક્તિમાં ભળ્યા. શ્રીરંગદાસજી પોતાની કવિત્વ શક્તિથી અને રમુજી સ્વભાવથી મહારાજને હંમેશા પ્રસન્ન રાખતા, તેથી મહારાજ એમને બ્રહ્માનંદ કહીને પણ સંબોધતા. લાડુદાનજીને મૂકીને એમના મામા ખાણગામ પહોંચ્યા. અહીં કુટુંબીઓને ગઢપુરમાં બનેલી વાત કહી. આ સાંભળી લાડુદાનજીને સમજાવવા સર્વ કુટુંબીઓ તરત ગઢપુર આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એમને સૌને મહારાજનો અદ્ભુત મહિમા સમજાવ્યો. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ તો મનુષ્ય જીવન સાર્થક કરવા પોતાનો છેવટનો નિર્ણય જણાવ્યો. એમને મનથી વરી ચૂકેલી કન્યા પણ સાથે હતી, એને પણ સ્વામીએ કહી મોકલ્યું, રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, છતાં સૌ કરગરતા રહ્યા, સ્વામી ચલિત ન થયા, એમનો નિશ્ચય અચળ હતો. કસોટી કરવા મહારાજે પણ એમને ઘેર જવા આજ્ઞા કરી. આ આદેશ સાંભળી જાણે વીજળી પડી હોય એમ બ્રહ્માનંદ સ્વામી મૂર્છિત થઈ ગયા. કુટુંબીઓએ એમનો સાચો ભાવ જોયો, સૌના મન પીગળી ગયા. માતાના કોડ પૂરા કરવા મહારાજ બ્રહ્માનંદ સ્વામીની મા બન્યા. પોતાની પ્રસાદીનો રેંટો એમના માને આપ્યો અને સૌને રાજી કરી વિદાય કર્યા. બ્રહ્માનંદ સ્વામીની અપૂર્વ પ્રતિભા, જ્ઞાન અને વાક છટાથી મોટા વિદ્વાનો મુગ્ધ થઈ જતા અને મહારાજનું શરણો સ્વીકારતા. તેઓ ઘણું ખરું મહારાજ સાથે જ ગામોગામ ફરતા. સંસ્કૃતનો વધુ અભ્યાસ કરવા મહારાજની આજ્ઞાથી તેઓ સુરત ગયા. અહીં રાજ્યના માનીતા સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદાંતી મુનિબાવા મહાઅભિમાની હતા. નમ્રતા અને તેજસ્વીતાથી બ્રહ્માનંદ સ્વામીએ મુનિબાવાને વશ કર્યા. સંસ્કૃત વિદ્યામાં પારંગત બન્યા. આત્મા અને પરમાત્માનો સાચો સિદ્ધાંત પોતાના ગુરુને સમજાવ્યો. મહારાજના મહિમાની વાતો કરી. આ શબ્દોના પ્રભાવથી જ મુનિબાવાને બ્રહ્મના પ્રકાશનું દર્શન થયું અને મહારાજના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. બ્રહ્માનંદ સાથે પોતે ગઢપુર ગયા. મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું, મુનિબાવાની ઉપેક્ષા કરી. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ આ મુનિબાવા આવ્યા છે. મહારાજે તેમની સામું જોયા વિના પૂછ્યું, કોણ મુનિબાવા? મુનિબાવાને આથી ખોટું લાગ્યું. તેઓ સભા છોડી ચાલ્યા ગયા. સુરત પાછા જવા તૈયાર થયા. મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સમજાવીને તેમને રોક્યા. અપમાનને ભૂલાવવા સન્માન કર્યું. દાદા ખાચર તથા જીવા ખાચર અને અન્ય ભાયાતોને ઘેર તેમની ધામધૂમથી પધરામણી કરી નગદ ભેટ મૂકી
મુનિબાવા રાજી થઈ ગયા. બીજે દિવસે વાસુદેવ નારાયણની સંધ્યા આરતીના દર્શન કરવા દાદા ખાચરના દરબારમાં ગયા. તે વખતે મહારાજ ઓસરીમાં બે થાંભલા વચ્ચે પહોળા હાથ રાખી ઊભા હતા. પાછળ ભગુજી મહારાજનું આસન ગોઠવવા મણ એકનો તકિયો લઈ મહારાજ માર્ગ આપે એની રાહ જોઈને ઊભા હતા. મહારાજે પાછળ તેમના તરફ જોયું, તેમના હાથમાંથી તકિયો લઈ લીધો. એક આંગળી ઉપર તકિયો ગોળ ગોળ ફેરવ્યો અને લીમડા નીચે જ્યાં આસન પાથર્યું હતું ત્યાં ફેંક્યો. તકિયો બરોબર આસન ઉપર ગોઠવાઈ ગયો. મુનિબાવાએ આ જોયું. ગોવર્ધનધારીની મૂર્તિ તેણે મહારાજમાં નિહાળી. તેમનું મન પીગળી ગયું. મહારાજ પાસે આવી તેમણે હાથ જોડ્યા. મહારાજે તેમને પોતાની બાજુમાં બેસાડ્યા. પોતે પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. મુનિબાવા રાજી થઈ ગયા. ગુલાબની મીઠી સુગંધ લેતા તેમને શ્રીજી મહારાજની કૃપાથી સમાધિ થઈ. આ દિવ્ય દર્શનથી તેમને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા થઈ. મહારાજ પાસે નમ્ર બની દીક્ષાની યાચના કરી. મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી. પણ નામ તો મુનિબાવા જ રાખ્યું. બ્રહ્માનંદ સ્વામી રાજી થયા. મહારાજના આદેશથી મુનિબાવા પછી સુરત ગયા. અહીં અર્ધેશ્વર કોટવાલ વગેરે રાજ્યના કારભારીઓને તેમણે સત્સંગ કરાવ્યો. ખૂબ જ ધામધૂમપૂર્વક રાજ્યમાં શ્રીજી મહારાજની પધરામણી કરી. મહારાજે રાજી થઈને અર્ધેશ્વર કોટવાલને પોતાની પ્રસાદીની પાક આપી હતી. એક વખત શ્રીજી મહારાજ સૌ સંતો હરિભક્તો સાથે કચ્છ પધાર્યા. માંડવીમાં શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને અશ્વ ઉપર બેસાડી ગામમાં સામૈયું કરાવ્યું. અહીં પ્રખર વેદાંતી ખૈયો ખત્રી રહેતો હતો. તેણે મહારાજ સાથે શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા બતાવી. મહારાજે સ્વામીને શીખવાડ્યું, ખૈયો આવે ત્યારે તમારે મારી ગાદી ઉપર બેસવું, હું નીચે બેસીશ. ખૈયો પ્રશ્ન પૂછે ત્યારે તમારે કહેવું, આ મારા શિષ્ય ઉત્તર કરશે. સ્વામીને આ ઘણું અનુચિત લાગ્યું, પણ મહારાજની આજ્ઞા આગળ તેઓ લાચાર હતા. ખૈયો ખત્રી પોતાના શિષ્યો સાથે સભામાં આવ્યો. પુષ્ટ અને તેજસ્વી શરીરને લીધે બ્રહ્માનંદ સ્વામી પાઠ ઉપર સારા શોભતા હતા. ખૈયાએ બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ ભગવાન જાણીને પ્રશ્નો પૂછ્યા. એના ઉત્તર તો અમારા આ શિષ્ય આપશે, એમ કહી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ તરફ આંગળી ચીંધી. પછી મહારાજે એમના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા. આથી ખૈયો સ્તબ્ધ થઈ ગયો. એને શંકા થઈ કે આ બેમાં સ્વામિનારાયણ કોણ. ત્યારે એની માએ દૂર બેઠા કહ્યું, આ નાનો સાધુ બ્રહ્મ છે અને ઉપર બેઠો છે એ ઢગો બ્રહ્મ છે. આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એકદમ મહારાજને ઊભા કરી ગાદીએ બેસાડ્યા. પોતે નીચે બેઠા. ખૈયાની ભ્રાંતિ દૂર થઈ અને મહારાજનો આશ્રિત થયો. મહારાજે મંદિર નિર્માણની પ્રવૃત્તિ શરૂ કરી. સૌપ્રથમ અમદાવાદનું મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. આવા વ્યવહારિક કાર્યો સ્વામી બહુ કુનેહથી સારી રીતે પાર પાડતા. અહીં જનરલ ગોર્ડન સાહેબને મળીને જમીનનો લેખ કાયમી કરાવ્યો. ટૂંક મુદતમાં જ મંદિરનું કામ પૂરું કર્યું. મોટો સમયો કર્યો. નર નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. આવી અનેકવિધ પ્રવૃત્તિમાં પણ સ્વામી કાવ્ય રચનાનું કામ તો અવિરત ચાલુ જ રાખતા. મંદિરોની સેવામાં પણ પોતે ભળતા. પથરા વહેરવા, ચૂનાની ચક્કી ફેરવવી, પાયા ખોદવા વગેરે પ્રવૃત્તિ કરતા કરતા પણ કાવ્યોની ગૂંથણી તો ચાલુ જ રહેતી. થોડી નિરાંત મળતી કે તરત જ તે કાગળ ઉપર ટપકાવી લેતા. ત્યાર પછી વરતાલમાં મંદિર કરવાની મહારાજની આજ્ઞા થઈ. મહારાજે એક શિખરનું નાનું મંદિર કરવા કહેલું, પણ બ્રહ્માનંદ સ્વામીએ તો ત્રણ શિખરના મંદિરનો આરંભ કર્યો. ગુજરાતની પોચી જમીનમાં પાયા ઘણા ઊંડા ગયા, તેથી ઘણો ખરો માલ સામાન પાયામાં જ પુરાઈ ગયો. મહારાજે સ્વામીને પહોંચ વિચારીને મંદિર કરવા લખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લખી મોકલ્યું, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કી માહી, તાકે ધન કી ક્યા કમી, ઝાંકી હુંડી ચલે નવખંડ માહી. મહારાજ અવારનવાર વરતાલ પધારતા, નજર રાખતા,
તેથી તે કામ પણ સારી રીતે પૂરું થયું. ધામધૂમથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. અહીં મહારાજે હરિકૃષ્ણ નામથી પોતાની મૂર્તિ પણ પધરાવી. જૂનાગઢમાં પણ મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામી સાથે ઘણું ખરું રહેતા અને સેવા કરતા. જૂનાગઢમાં નાગરોનો ઘણો વિરોધ હતો, પણ બ્રહ્માનંદ સ્વામીએ નવાબને પ્રભાવિત કર્યા, મહારાજનો મહિમા કહ્યો. આથી મંદિરના કામમાં ઘણી સરળતા થઈ. નાગરો પાછા પડ્યા, મંદિર પૂરું થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને તેડાવ્યા. શહેરમાં અદ્ભુત સામયું થયું. આ વખતે બ્રહ્માનંદ સ્વામીને બેસવા માટે નાગરોએ દ્વેષથી એક મદનમત ઘોડાને બોલાવ્યો, પણ સ્વામીના સ્પર્શથી જ તે ઘોડો નરમ પડી ગયો. આથી જ મહારાજ તેમને યતી કહેતા. જૂનાગઢમાં વેદ વિધિથી રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ. નવાબે મહેલમાં મહારાજની અને સંતોની પધરામણી કરી. પોતાનું ભલું કરવા મહારાજને પ્રાર્થના કરી. આશીર્વાદ આપી મહારાજે એમને રાજી કર્યા. નવાબની વિનંતીથી ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતને મહારાજે અહીં મહંત તરીકે નિમ્યા. મહારાજ સંતોની અનેક રીતે કસોટી કરતા. એમાં એક નવીન નિયમ શરૂ કર્યો. દરેક સંતને ત્રણ હાથનું જ કંતાન પહેરવા આપવું. વારાફરતી સંતો મહારાજ પાસે આવીને કંતાન લઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. નિયમ મુજબ મહારાજે એમને ત્રણ હાથ કંતાન માપી આપ્યું. સ્વામીએ મહારાજને વિનંતી કરી, મારું સ્થૂળ શરીર છે, આટલું કંતાન નહીં ચાલે, થોડું વધારે આપો. નિયમમાં ફેરફાર નહીં થાય, તમારું શરીર ઘટાડો, ઉપવાસ કરો, મહારાજે કહ્યું. પણ એકદમ શરીર કેમ ઘટે એમ કહેતા સ્વામી ઉપર નીચે એમ ચારેય બાજુ જોવા લાગ્યા. મહારાજે પૂછ્યું, શું જુઓ છો? ત્યારે તેમણે કહ્યું, એક નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના બીજો ભગવાન ભાળતો નથી, એટલે અહીં રહ્યા વગર છૂટકો જ નથી. બ્રહ્માનંદ સ્વામીની નિષ્ઠા જોઈ મહારાજ અતિ રાજી થયા. તરત જ મોટું કંતાન પહેરવા આપ્યું. એક વખત મહારાજ સભા ભરીને બેઠા હતા. રાત્રિનો સમય હતો. મહારાજે નિયમ કર્યો હતો કે જોલા ખાય તેને બેરખો મારવો. એકાએક મહારાજે બેરખો જોલા ખાતા બ્રહ્માનંદ સ્વામીના માથામાં માર્યો. સ્વામી ચમક્યા, તરત જ સજાગ થઈ ગયા. મહારાજને બેરખો પાછો આપ્યો, પણ પૂછ્યું, મહારાજ બેરખો મને કેમ માર્યો? મહારાજે કહ્યું, તમે જોલા ખાતા હતા. મહારાજ, હું તો કવિતા કરતો હતો, જોલા નહોતો ખાતો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. આ હાજર જવાબથી મહારાજ મનોમન રાજી થયા. તરત જ સ્વામીને કહ્યું, તો સંભળાવો તમારું કીર્તન. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. તારો ચટ્ટ કરંગીલો છેડલો અલ બેલા રે, કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. પોતે એક કડી બોલાવે, સંતો જીલે, એટલી વારમાં બીજી કડી રચે. આવી રીતે ચાર પદ બોલ્યા. એમની આ શીઘ્ર કવિત્વ શક્તિથી મહારાજ અને સંતો ઘણા રાજી થયા. મહારાજે ગઢપુરમાં મંદવાડ ગ્રહણ કર્યો. બ્રહ્માનંદ સ્વામીને પોતે રોજ પોતાની પાસે બોલાવે, પ્રશંસા કરે, પોતાના થાળની પ્રસાદી આપે. સ્વામીને શંકા થઈ, આમાં કંઈ રહસ્ય છે. ધીરે ધીરે મહારાજનો મંદવાડ વધવા લાગ્યો. બ્રહ્માનંદ સ્વામીએ સંજીવની ઔષધ તૈયાર કર્યું, મહારાજની આગળ ધર્યું, પણ મહારાજે તે ન લીધું. બ્રહ્માનંદ સ્વામીએ અને અન્ય સંતોએ ઘણી વિનંતી કરી. સ્વામીને થયું, મહારાજ કદાચ આ લોકમાં હવે વધુ નહીં રહે. એવામાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી. આ સમયે મહારાજને મૂકીને દૂર જવાનું મન કોને થાય? પણ મહારાજે ધીરજ આપીને તેમને મોકલ્યા અને કહ્યું, જઈને તરત જ ગુણાતીતાનંદ સ્વામીને અહીં મોકલજો. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ પહોંચ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજનો સંદેશો આપ્યો. ગુણાતીતાનંદ સ્વામી તો સંદેશો સાંભળી તરત જ ગઢપુર આવ્યા. તેમને મળીને મહારાજ સ્વધામ પધાર્યા. મહારાજના વિરહનું દુઃખ બ્રહ્માનંદ સ્વામીને અસહ્ય લાગ્યું. મહારાજે દિવ્ય દેહે દર્શન આપ્યા ત્યારે એમને શાંતિ થઈ. મહારાજના અક્ષરધામ ગમન પછી
બ્રહ્માનંદ સ્વામીને ક્યાંય ચેન પડતું ન હતું, પરંતુ મહારાજે મૂળીમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી તેથી તે કાર્ય શરૂ કર્યું. પથ્થર અને પાણીની ઘણી મુશ્કેલી હતી. મહારાજે દર્શન દઈને પથ્થરની ખાણ બતાવી મંદિરનું કામ જોત જોતામાં પૂરું થયું. સ્વામીનું આ અંતિમ કાર્ય હતું, તેથી કળા કારીગરીથી ભરપૂર અદ્ભુત મંદિરની તેમણે રચના કરી. અમદાવાદના આચાર્યશ્રીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી થઈ. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં જ રહેતા હંમેશા ઠાકોરજીની પાસે સુંદર કીર્તનો ગાતા. મહારાજની આજ્ઞાનું પાલન થઈ ગયું હતું તેથી સર્વ પ્રકારે મહારાજમાં જ જોડાઈ જવાની લગ્ની હવે લાગી હતી. એવામાં શરીરે પણ થોડી કસર રહેવા લાગી. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આચાર્ય મહારાજ વગેરે મોટા પુરુષોને એમણે તેડાવ્યા. દેવાનંદ સ્વામી અને બીજા સંતો અખંડ એમની સેવામાં હતા. તેમણે ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને કહ્યું, ધામમાં જવાની ઉતાવળ કરશો નહીં. મહારાજનું સર્વોપરીપણું જેવું પ્રવર્તાવો છો તેવું સંપૂર્ણ પ્રવર્તાવીને પછી ધામમાં આવશો. ત્યારબાદ સંવંત 1888ના જેઠ સુદ દસમના દિવસે શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ કરતા પોતે અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજી ગયા. મહારાજના મુખ્ય શિષ્ય મંડળમાં શોભતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સંપ્રદાયની અનેકવિધ સેવા કરી છે. મોટા મંદિરોની રચના એમના હાથે થઈ. તદુપરાંત પોતાની કવિત્વ શક્તિથી ગુજરાતી સાહિત્યને પણ એમણે સમૃદ્ધ કર્યું. ઉપદેશ, જ્ઞાન, ભક્તિ અને મહારાજની મૂર્તિના લગભગ 8000 કીર્તનો એમણે રચેલા છે. ગુજરાતી ઉપરાંત બીજી ભાષામાં પણ એમની પદ્ય રચના છે. છંદ છપાઈ તો એમના જ. આજે એ રચનાઓના જાણકાર બહુ ઓછા છે. બ્રહ્માનંદ કાવ્ય, શ્રી સુમતી પ્રકાશ, બ્રહ્મવિલાસ, શિક્ષાપત્રી પદ્યમાં, ઉપદેશ ચિંતામણી ચંદ્રવળા અને ઉપદેશ રત્નદીપક, આટલા એમના પ્રસિદ્ધ ગ્રંથો છે. નીતિપ્રકાશ, શિક્ષાપત્રી, સંપ્રદાય પ્રદીપ, ધર્મ સિદ્ધાંત, વર્તમાન વિવેક, શ્રી નારાયણ ગીતા, વિવેક ચિંતામણી, સતી ગીતા અને ધર્મવંશ પ્રકાશ અપ્રસિદ્ધ છે. સંપ્રદાય તેમજ ગુજરાતમાં તેમની આ સાહિત્ય ભેટ અમૂલ્ય અને અમર છે. બ્રહ્માનંદ સ્વામીની કાવ્ય પ્રસાદી. રાગ ગરબી, પદ 1. તારા લટકા પ્યારા મને લાગે રે, લહેરી લટકાળા, હું તો રીઝી સલુણા ઘેરે રાગે રે, છેલ છોગાળા, સુંદર નેણ કમળદળ જેવી, ભ્રુકુટી ભ્રમર રહ્યા સેવી રે, લહેરી લટકાળા. ગૌર કપોળ સુભગ તિલ ત્રાજુ, કોમળ નાસા કાજુ રે, લહેરી લટકાળા. અધર ઉપર જાણે કુમકુમ ઢળ્યું, દંત દાડમ કેરી કળ્યું રે, લહેરી લટકાળા. બ્રહ્માનંદ કહે સામું જોઈને, મનડું લીધું પ્રોઈને રે, લહેરી લટકાળા. પ્રકરણ 2. સદગુરુ દેવાનંદ સ્વામી. બરોળ અને ધીંગડા ગામને સીમાડે મહાદેવનું નાનું પણ સુંદર મંદિર સાંકળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ભક્તો ત્યાં નિયમિત શિવપૂજા કરે. દેવી ભક્ત જીજીભાઈ રોજ બરોળથી પૂજા કરવા આવે. 5 વર્ષના દેવીદાન એમની આંગળીએ હોય. પિતાને નિત્ય શંકરદાદાની ભાવથી ભક્તિ કરતા નિહાળે. બાળભક્ત અંતરમાં એ સંસ્કારનું પાન કરે. કામ પ્રસંગે જીજીભાઈને બહારગામ જવાનું થયું. પિતાનો વારસો શોભાવવા દેવીદાન આજે એકલા મંદિરમાં આવી પહોંચ્યા. રોજ નિહાળેલો અને અંતરમાં ભરેલો ભાવ ઉભરાવા લાગ્યો. શંકરદાદાને રીઝવવાના આ નિર્દોષ બાળકને કોળ જાગ્યા. દાદા જાણે પ્રત્યક્ષ બેઠા હોય તેવા ભાવથી અભિષેક કરી બાળકે બિલીપત્ર ચડાવ્યું.
આંખો ટગર ટગર દાદાને નિહાળવા લાગી। પ્રભુને મળવાની તાલાવેલી એમાં જણાતી હતી અને પ્રભુએ બાળકને સાક્ષાત દર્શન દીધા। દેવીદાનજી ગદગદ થઈ બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા। હૃદયમાં કલ્યાણની શુદ્ધ ભાવના હતી। પ્રભુએ વરદાન આપ્યું, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ તારે ગામ પધારશે, અલૌકિક આશ્ચર્ય બતાવશે, તું એમને શરણે જજે, સરસ્વતી તારા કંઠમાં બિરાજશે। આ બાળભક્તનો જન્મ ધોળકા પાસે બરોળ ગામે સંવંત 1859ની કાર્તિક પૂર્ણિમાએ થયો હતો। માતાનું નામ બહેનજીબા હતું। પ્રભુ દર્શનથી બાળકની ચેષ્ટા બદલાવા લાગી। માતાને પુત્રમાં ફેરફાર થતો જણાયો। દેવી દાનજીનું મન ભક્તિ તરફ વિશેષ ઢળવા લાગ્યું। એવામાં શ્રીજી મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરી પાછા ફરતા બરોળ પધાર્યા। ગામ લોકો દર્શને ઉમટ્યા। મહારાજને રોકાવાનો ઘણો આગ્રહ કર્યો। ઉતાવળ ઘણી હતી એટલે રયા ખટાણે થૂલી અને દૂધની તાંસળી મહારાજ આગળ ધરી, અંગરખાની બાઈ કોણીએ ચડાવી, પગ ભોંયે લટકતા રાખી જોડા ગાડાની ધૂસરીએ બેઠા બેઠા દૂધ અને થૂલી મહારાજ આરોગવા લાગ્યા। દૂધના રેલા કોણીએ ઉતરે અને મહારાજ છેક કોણીએ જીભ અડાડી તે ચાંટે। દેવીદાનને આ આશ્ચર્ય લાગ્યું, પણ મહારાજની મનોહર મૂર્તિમાં તો ક્યારનું એમનું મન ચોંટી ગયું હતું। એકાએક મહારાજની દેવીદાન ઉપર દ્રષ્ટિ પડી। પૂર્વના મુક્ત જાણી પ્રેમથી બોલાવ્યા। બાળભક્ત દોડીને મહારાજના ચરણોમાં પડી ગયા। મહારાજ સાથે આવવાની ઈચ્છા બતાવી રાજી થઈને મહારાજે હા પાડી। મા બાપની સંમતિ મળી એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ નવા ભક્તની સોંપણી કરી। દેવીદાનને થોડો સમય ધોળા વસ્ત્રોમાં રાખ્યા, સેવા કરાવી, પછી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી દેવાનંદ સ્વામી એવું નામ પાડ્યું। બ્રહ્માનંદ સ્વામી પાસે રહીને પિંગળ શાસ્ત્ર અને ગાયકી શીખવા લાગ્યા। પૂર્વના સંસ્કારને લીધે ટૂંક સમયમાં જ ઉચ્ચ વિદ્યા સંપાદન કરી। નૈષ્ઠિક બ્રહ્મચર્ય યુક્ત સાધુતા, મહારાજને વિશે અનન્ય ભક્તિ અને વિદ્વતા છતાં નિર્માનીપણું આદિ ગુણોને લીધે દેવાનંદ સ્વામી સત્સંગમાં સારી પ્રતિષ્ઠા પામ્યા। ગાયકી પણ અદ્ભુત, રાગ રાગીણીઓ જાણે મૂર્તિમાન પ્રગટ થતી હોય એવી એમના કંઠમાં મધુરતા હતી। તેઓ મહાન સિતારી પણ હતા। આથી પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી અને દયાનંદ સ્વામીની સાથે દેવાનંદ સ્વામી પણ મહારાજની અષ્ટ કવિઓની મંડળીમાં શોભવા લાગ્યા। અમદાવાદના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સુરતમાં અર્ધેશ્વર કોટવાલને ત્યાં આવા ઘણા પ્રસંગોએ શ્રેષ્ઠ ગાયકી રજૂ કરીને દેવાનંદ સ્વામીએ મહારાજને રાજી કર્યા હતા। મોટા મોટા ગવૈયાઓનો ગર્વ ઉતાર્યો હતો। એક વખત મહારાજ ધરમપુર પધાર્યા। અહીં દરબારમાં ગવૈયાઓએ ગાન કર્યું। ધરમપુરના મહારાજા ઘણા જ ખુશ થઈ ગયા। શ્રીજી મહારાજની આજ્ઞા મળતા દેવાનંદ સ્વામીએ રાગ ચલાવ્યો અને કાનડા રાગના પદ મારતે તાલે ગાવા લાગ્યા। દુક્કડ બજાવનારને તાલની ગમ પડી નહીં, બે પદ ગાયા, સભા મુગ્ધ બની ગઈ, ગવૈયાઓ ઝાંખા પડી ગયા। મહારાજે પોતાનો જરીનો જામો દેવાનંદ સ્વામીને માથેથી ઉતારીને ગવૈયાઓને આપી રાજી કર્યા અને દેવાનંદ સ્વામીને પોતાની મહાપ્રસાદીની ધોળી ડગલી આપી। ધરમપુરથી પાછા ફરતા દેવાનંદ સ્વામી રસ્તામાં અતિશય માંદા પડ્યા ત્યારે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એમની બહુ જ સેવા કરી। દેવાનંદ સ્વામી બહુ જ ગળગળા થઈ ગયા અને મહારાજે આપેલી પ્રસાદીની ધોળી ડગલી ગુણાતીતાનંદ સ્વામીને આપવા લાગ્યા। પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો માત્ર એમનો રાજીપો માંગ્યો। ગાન વિદ્યામાં દેવાનંદ સ્વામી કુશળ હતા, એવા જ મહાન કવિ પણ હતા। એમણે હજારો કીર્તનોની રચના કરી। ઉપદેશ પ્રધાન એમના કીર્તનોમાં વૈરાગ્યની ઝલક વધારે છે। સાદી ભાષામાં પણ સચોટ ઉપદેશ એમણે પોતાના કાવ્યમાં વણેલો છે। સંસારની અસારતા સમજાવી પ્રભુ તરફ વળવાની એમાં દ્રષ્ટિ છે, ઠપકો પણ છે। આથી એમના કીર્તનો દેવાનંદ સ્વામીના ચાપખા તરીકે સંપ્રદાયમાં ઘણા પ્રસિદ્ધ છે। આ પદોમાં
વ્યવહારિક ટૂંકા દ્રષ્ટાંતો છે, સાથે પદ લાલિત્ય છે. આ કીર્તનો ઘણા જ અસરકારક છે. દેવાનંદ સ્વામીના કીર્તનો સાંભળીને દલપતરામ એમના શિષ્ય બન્યા. દેવાનંદ સ્વામીએ એમને કવિતા કળા શીખવાડી. છંદ અલંકાર, શબ્દ ભંડાર, કલ્પનાની વીજળીઓ ઉડાડવી, શીઘ્ર કવિતાના ઝપટ ઝબકાર, એ બધું દલપતરામને દેવાનંદ સ્વામીએ શીખવ્યું. એમના આશીર્વાદથી જ દલપતરામ કવિશ્વર બન્યા. એમની અદ્ભુત કાવ્યશક્તિથી દેવાનંદ સ્વામી ઘણા પ્રસન્ન થયા. આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ છે, એમ તેઓ કહેતા. સંગીત અને પદ્ય રચનામાં નિપુણ હોવા છતાં દેવાનંદ સ્વામી અધ્યાત્મ જ્ઞાનમાં પણ ઊંડો રસ ધરાવતા. મહારાજમાં એમને અડગ નિષ્ઠા હતી. એમના આશીર્વાદથી ભક્તોના દુઃખ દૂર થતા અને નાના મોટા કાર્યોની સિદ્ધિ પોતે મહારાજની કૃપા જ સમજતા. બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ પછી દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંત પદે નિમાયા. મૂળી મંદિરનું અધૂરું કાર્ય એમના હસ્તે પૂરું થયું. વ્યવહારિક દક્ષતાને લીધે તેમણે મંદિરની જાહોજલાલી ઘણી વધારી દીધી. સંવત 1910ના શ્રાવણ વદ 9મને દિવસે દેવાનંદ સ્વામીએ એક મેરાઈ ભક્તને કહ્યું, હું કાલે ધામમાં જવાનો છું ને મારે માટે વિમાન તૈયાર રાખજે. સ્વામીનું સ્વસ્થ શરીર જોઈને મેરાઈને ઘણું આશ્ચર્ય થયું. તેણે આ વાત માની નહીં. ફરીથી સ્વામીએ કહ્યું, તારા ઘરમાં ઉમરા પાસે કંકુના 5 પગલા પડશે તો સાચું માનજે. બીજે દિવસે મેરાઈ ભક્તે પોતાના ઘરના ઉમરામાં કંકુના પગલા જોયા. તેને ફાળ પડી. મંદિરમાં જઈને જોયું તો સ્વામીએ દેહ મૂકી દીધો હતો. સ્વામીને વિમાનમાં પધરાવી નદી કાંઠે એમના દેહનો અંતિમ વિધિ કર્યો. દેવાનંદ સ્વામીની કાવ્ય પ્રસાદી. રાગ ખમાચ. પદ 1.
પદ 2. ભજી લે ભગવાનને સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી, રીજસે રંગરેલ વાલો અઢળક ઢળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. કાળ તો વિકરાળ વેરી વિંખશે વળી, કામને કુટુંબ તુને નાખશે દળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. સત્ય ત્યાં સુખ ધર્મ રહે કૂડ તહા કળી, દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. પ્રકરણ 3. સદગુરુ શુકાનંદ સ્વામી. દબાણમાં આવીને વસેલા વિપ્ર જગન્નાથ મૂળ નડિયાદના વતની હતા. સંવંત 1855માં એમનો જન્મ થયો હતો. કુટુંબના ઉચ્ચ સંસ્કારોને લીધે બાળપણથી જ ઘણા તેજસ્વી હતા. બુદ્ધિને કારણે વિદ્યાભ્યાસમાં કુશળ હતા અને કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય તેમ સહજ વૈરાગ્ય વૃત્તિ એમનામાં જણાતી હતી. ગુણી ગુણોને ખેંચે છે તેમ વ્યવહાર કુશળતા પણ એમને વરેલી હતી. તેથી જમીન મોજણી વગેરે કાર્યમાં તેઓ પ્રવીણ હતા. તે સમયમાં મહારાજના કેટલાક પરમહંસો દબાણના એક વિદ્વાન શાસ્ત્રી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. સત્સંગ પ્રત્યેની અભિરુચિને કારણે વિપ્ર જગન્નાથને આ સંતોનો યોગ થયો. સંતોના પવિત્ર આચરણથી સ્વાભાવિકપણે એમના પ્રત્યે આદર હેત વધતા તેઓ સંતોની સેવા પરિચર્યામાં જોડાઈ ગયા. સંતોએ મહારાજના અદ્ભુત પ્રતાપ અને મહિમાની વાતો કહી સંભળાવી, તેથી તેમની મુમુક્ષુતા વિશેષ જાગૃત થઈ અને મહારાજના પ્રત્યક્ષ દર્શન સમાગમની આતુરતા થઈ. એકાએક દરબારનો ત્યાગ કરીને તેઓ ગઢપુર તરફ ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદાના દરબારમાં નિંબતરુ નીચે સભા કરીને વિરાજમાન થયા હતા. તેમણે એકાએક કહ્યું, ચાલો દબાણથી મુક્ત આવે છે. આ સાંભળી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ ત્યાં તો મહારાજ ઉઠ્યા, સભા પણ સાથે ઉઠી અને સૌ મહારાજની પાછળ પાછળ રાધા વાવને માર્ગે ચાલવા માંડ્યા. બ્રહ્મચર્યના ઓજસથી દીપતા ભગવાનને ભેટવાની જાણે ઉતાવળ હોય તેમ શીઘ્ર ગતિએ જગન્નાથ સામેથી આવતા હતા. મહારાજને જોઈ તેમણે તરત જ દંડવત કર્યા. મહારાજ પણ તેમની સામે દોડ્યા અને તરત જ તે મુક્તને ભેટી પડ્યા. વિપ્ર જગન્નાથને દીક્ષા લેવાની ઈચ્છા હતી પણ મહારાજ પાસે એમનાથી બોલાતું ન હતું. તેથી તેમણે સોમલા ખાચરને વાત કરી, જે મહારાજને ભલામણ કરો તો મને સાધુ કરે. સોમલા ખાચરે મહારાજને વિનંતી કરી કે મહારાજ, દબાણના બ્રાહ્મણને સાધુ થવું છે. ત્યારે મહારાજ કહે, તેને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ, તે સાધુ કરશે. સંવંત 1872ના માઘ માસમાં મુક્તાનંદ સ્વામીએ વેદ વિધિથી એમને દીક્ષા આપીને શુકાનંદ સ્વામી નામ પાડ્યું. શુકમુનિ સૌ પ્રથમ અક્ષર ઓરડીએ ગયા ને મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજ ઊભા થઈને શુકમુનિને મળ્યા ને પૂછ્યું, શું નામ પાડ્યું? ત્યારે કહ્યું, શુકાનંદ. મહારાજ રાજી થયા. પછી કહ્યું, મુક્તાનંદ સ્વામી પણ આપનું પૂર્વનું નામ જાણતા લાગે છે. પોતાની પાસે સેવામાં રહેવાની મહારાજે શુકમુનિને આજ્ઞા કરી. શ્રીજીના નિવાસસ્થાન અક્ષર ઓરડીની સામે જ શુકમુનિની ઓરડી હતી. ત્યાં રહી તેઓ નિરંતર લેખન ને સાહિત્ય સંપાદનનું કાર્ય કરતા. વચનામૃત, સત્સંગી જીવન આદિ ગ્રંથોના મૂળ લખાણો તેમજ બીજા સાંપ્રદાયિક બંધારણના ખરડા તેઓ તૈયાર કરતા. શ્રીજી મહારાજનો પત્ર વ્યવહાર પણ તેઓ જ સંભાળતા. મહારાજના તેઓ મંત્રી જ બની ગયા હતા. સુંદર અને સ્વચ્છ અક્ષરો, ગુજરાતી તેમજ સંસ્કૃત ગદ્ય પદ્યનું શુદ્ધ જ્ઞાન તેમના લખાણમાં સહેજે દેખાઈ આવતું.
મહારાજના મંત્રી બનવામાં પણ એમની નાની મોટી ઘણી કસોટીઓ થતી. એક રાત્રે શ્રીજી મહારાજ સુખમની પાસે કાગળ લખાવતા હતા. કાગળ અડધો લખાઈને મહારાજ તે રદ કરે એમ કરતા મધ્ય રાત્રિ થઈ. દીવો પણ ઓલવાઈ ગયો. મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી જ્યોત કાઢી પત્ર પૂરો કરાવ્યો. ત્યાં સવાર થઈ ગઈ. નાહવાનું મોડું થઈ ગયું હતું. બધા સંતો ઘેલે નાહીને વેલા પરવારી ગયા હતા. હવે પોતાની જોડમાં કોણ આવશે તેની તેમને મૂંઝવણ હતી. એટલામાં મહારાજ ત્યાં પધાર્યા. તેમણે શુકમુનિની મૂંઝવણ પારખી લીધી. બારસના પારણા કરવાના હતા. મહારાજે તેમને કહ્યું, લો આ સુખડી, આજ તો સુખડીનું દાંતણ કરો. મહારાજની મરજી જોઈ શુકમુનિએ સુખડી જમી પારણું કર્યું. પછી મોડેથી નાહવા ગયા. એક સમયે અક્ષર ઓરડીની ઓસરીમાં આખી રાત જાગીને શુકમુનિએ 14 પાના લખ્યા. ત્યારે મહારાજ પધાર્યા ને લખેલા પાના હાથમાં લઈને એકદમ ફાડી નાખ્યા. પછી ફળીમાં ફેંકી દીધા. શુકમુનિ તો કાંઈ બોલ્યા જ નહીં. નિત્યાનંદ સ્વામીએ શુકમુનિને પૂછ્યું, તમને કંઈ સંચય થયો? જે રાત બધી જાગીને લખ્યું ને મહારાજે જોયા વિના ફાડી નાખ્યું. ત્યારે શુકમુનિ કહે, મહારાજને રાજી કરવા લખ્યું હતું ને પાના ફાડીને પણ મહારાજ રાજી થયા. મહારાજની ક્રિયામાં આવી તેમની નિસ્તર્ક બુદ્ધિ હતી. મહારાજ પણ એમની અનેક પ્રકારે સંભાવના કરતા, તેમને અવારનવાર થાળની પ્રસાદી આપતા અને ખબર રાખતા. એક સમયે શુકમુનિ વહેલી સવારે ઘેલેથી નાહીને આવ્યા. ઠંડે પાણીએ સ્નાન કરવાથી તેઓ ધ્રુજતા હતા. તે જોઈને મહારાજે દાદા ખાચરને પૂછ્યું, આ વળિયું નિસરે છે કે નહીં? આ ખપાટ નિસરે કે નહીં? દાદા ખાચર મહારાજની મરજી જાણી ગયા. સુથાર પાસે લાકડું ફડાવ્યું, માટીનો ગોળો ફોડી તેમાં લાકડાનો તાપ કરી મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ બહુ રાજી થયા. શુકમુનિ અને બીજા સંતોને બોલાવીને ઠંડીમાં તપાડ્યા. ગઢપુરમાં મહારાજ ઘણી વખત લક્ષ્મીવાડીમાં પધારતા. ત્યાં એક આંબો હતો. મહારાજ જ્યારે ઢોલિયા ઉપર વિરાજમાન થતા ત્યારે આંબાની ડાળો મહારાજને મસ્તક ઉપર અડતી. તે જોઈ મહારાજ બોલતા કે આ આંબો બહુ જ ઉતાવળો થાય છે. આ ડભાણીઓ આંબો, ડભાણીઓ બળદ અને ડભાણીયા શુકમુનિ, તે ત્રણ અમારા ખરેખરા ઉપયોગમાં આવ્યા છે અને આ શુકમુનિ તો મારા હાથપગ છે. એમ મહારાજ શુકમુનિને સંભાળતા ને ઘણી પ્રશંસા કરતા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી એક સમયે ભગુજી અક્ષર ઓરડીએ ગયા. મહારાજ પલંગ પર બિરાજ્યા હતા. ભગુજીને જોઈને કહે, ભગુજી શુકમુનિને બોલાવો, એક કાગળ લખવો છે. પછી ભગુજી શુકમુનિને બોલાવી લાવ્યા. એટલે મહારાજ કહે, શુકમુનિ એક પત્ર લખવો છે, તે અમે કહીએ તેમ લખો. એમ કહી પત્ર લખાવ્યો. પછી મહારાજે તે પત્ર વંચાવ્યો. શુકમુનિ કાગળ વાંચી રહ્યા ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. કાગળ શુકમુનિના હાથમાં રહી ગયો. આ આશ્ચર્ય સૌએ પ્રત્યક્ષ અનુભવ્યું. મહારાજના અંતર્ધાન પછી શુકમુનિ સત્સંગમાં ફરતા, પણ મહારાજનો વિરહ બહુ જણાતો. વળી પોતાને ત્યાગ વૈરાગ્યનો પણ ઈશક, તેથી શરીર પુષ્ટ ન થાય તેટલા માટે મહારાજ પાસે પ્રાર્થના કરીને તાવ માગ્યો હતો. એટલે મહારાજના વિયોગ પછી દિવસે તેઓ સત્સંગનું કાર્ય કરતા અને રાત્રે તેમને હંમેશા તાવ આવતો. આ રીતે 12 વર્ષ સુધી પીડા ભોગવી હતી. ગુણાતીતાનંદ સ્વામીને વિશે પણ એમને ઘણું હેત હતું. ગુણાતીતાનંદ સ્વામી એક વખત અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કરવા પધાર્યા. ત્યારે તેઓ સ્વામી માટે આસન શોધવા લાગ્યા. એટલે મહારાજ કહે, એમને આસને કરીને મોટપ નથી, એ તો અનાદિના મોટા છે. એમ કહી મહારાજે શુકમુનિને સ્વામીનો અનાદિ અક્ષર તરીકેનો મહિમા સમજાવ્યો. વળી મહારાજના અંતર્ધાન થયા પછી પોતે જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા પધારતા. તેઓ ઘણીવાર કહેતા, વચનામૃત લખ્યા મેં, શોધ્યા મેં, પણ આજે સમજાણા. ગુણાતીતાનંદ સ્વામી વાતું કરે છે તે મહારાજની વાતું જેવો સમાસ થાય છે. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ માંદા પડ્યા ત્યારે સ્વામી અમદાવાદ પધાર્યા. સાથે શુકમુનિ પણ હતા. તે વખતે મહારાજના પુરુષોત્તમપણાની સ્વામી ઘણી વાતો કરતા. શુકમુનિને કહ્યું, એક સમયે અક્ષર ઓરડીમાં હરિભક્તો ઉપર પત્ર લખવા મહારાજે તમને કહ્યું,
તે પત્રમાં તમે મહારાજને પ્રહલાદ તથા જનકની ઉપમા આપી. તે પત્ર મહારાજે ફાડી નાખ્યો. ફરી પત્ર લખ્યો. તેમાં તમે મહારાજને દત્તાત્રેય અને કપિલની ઉપમા આપી. તે પત્ર પણ મહારાજે ફાડી નાખ્યો. એટલામાં દીવો ઓલવાઈ ગયો ને મહારાજના અંગૂઠામાંથી તેજ નીકળ્યું. તેજમાં મહારાજની દિવ્ય કિશોર મૂર્તિ આગળ રામકૃષ્ણાદિક અવતારો હાથ જોડીને સ્તુતિ કરે છે તેવા તમને દર્શન થયા. શુક મુનિને બધી વાતો યાદ આવી. સ્વામીના વચને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ ને ગુણાતીતાનંદ સ્વામીનો અલૌકિક મહિમા સમજાયો. સંવત 1921માં વડતાલનો સમયો કરી તેઓ મહેળાઉ પધાર્યા હતા. અહીં ધોરીભાઈના 6 માસના દીકરા ડુંગરભાઈ એટલે કે શાસ્ત્રીજી મહારાજને વર્તમાન ધરાવી એમણે આશીર્વાદ આપ્યા. આ બાળક સત્સંગની મહાન સેવા કરશે અને મહારાજની સાચી ઉપાસના પ્રવર્તાવશે. શુકમુનિ મહારાજથી 17 વર્ષ નાના હતા. એમના શરીરની પ્રકૃતિ નાજુક હતી. સંવંત 1925ના માક્ષરવત 5મના રોજ વડતાલમાં તેમણે દેહ છોડ્યો. આ મહાન સંતવર્યની મહારાજે વચનામૃત કાર્યાણી પ્રકરણના 3મા પ્રશંસા કરતાં કહ્યું, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી તેમનો ચડતો ને ચડતો રંગ છે તે મંદ પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમના સંસ્કૃત ગ્રંથો બુદ્ધિપ્રદીપ, જ્ઞાનપ્રદીપ, પ્રાર્થનામાળા, લોકમંગલાખ્યાન, વિશ્વમંગલ અષ્ટોત્તર શતનામ, શિક્ષાપત્રી, સત્સંગી જીવનની હેતુ ટીકા, પ્રાકૃત ગ્રંથો, વચનામૃતનું સંપાદન, દશમ ઉત્તરાર્ધ, બુદ્ધિપ્રકાશ, ધર્મામૃત, નારાયણ કવચ, સત્સંગદીપ, ભક્તિનો અધ્યાય, હરિગીતા, ધાર્મિક સ્તોત્રની ટીકા અને પ્રાર્થનામાળા. પ્રકરણ 4. ભક્તરાજ દરબાર શ્રી ઝીણાભાઈ. જૂનાગઢ નવાબની કચેરી ભરાઈને બેઠી હતી. નાના મોટા ગરાસદારોથી દરબાર ઉભરાતો હતો. દારૂના શીશા ભરેલા પડ્યા હતા. પ્યાલીઓ ફરતી હતી. હુકાની ફૂંક વારાફરતી લેવાતી હતી. ગવૈયાઓએ સાજ સજાવ્યા અને ગણિકાએ નાચ શરૂ કર્યો. વિષયના જીવો નાચગાન અને સુરાપાનની મહેફિલમાં મશગુલ બન્યા. ત્યારે ખૂણામાં બેઠેલો એક જીવ ગુંગળાતો હતો. માથું સંતાડી દ્રષ્ટિ ઢાળીને તે બેઠો હતો. સાગરીતોની પ્રશંસા ઝીલતા નવાબની દ્રષ્ટિ એ મૂંઝાતા માનવી ઉપર પડી. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. જોયું તો પંચાળાના દરબાર ઝીણાભાઈ માથું ઢાળીને બેઠા હતા. ખુદાનો આ ખરો આશક જીવ લાગે છે, જીતેન્દ્રિય પુરુષ છે એવી નવાબને પ્રતીતિ થઈ અને ઝીણાભાઈ પ્રત્યે નવાબને ખૂબ આદર થયો. સુરતની ભૂમિમાં નાગેર પ્રદેશમાં આવેલું નાનકડું પંચાળા ગામ, સિદ્ધરાજ જયસિંહના વંશજ સોલંકી વાઘેલા રાજપૂત ઠાકોર મનુભાના કુમાર એ જ ઝીણાભાઈ. સંવત 1848માં એમનો જન્મ. ઠાકોર રામાનંદ સ્વામીના શિષ્ય. સંવત 1858ના શ્રાવણ માસમાં રામાનંદ સ્વામી નીલકંઠવણી સાથે પંચાળા પધાર્યા. ઠાકોરના દરબારમાં પધરામણી કરી ઝીણાભાઈને પ્રથમ આશીર્વાદ આપ્યા. રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી શ્રીજી મહારાજના અદ્ભુત ચમત્કારો જોઈને ઝીણાભાઈને મહારાજને વિશે અત્યંત ભાવ થયો. માતૃશ્રી ગંગાબા અને બહેન અદિબા પણ મહારાજના પરમ ભક્ત બન્યા. ઝીણાભાઈને સત્સંગ પ્રત્યે ઘણી રુચિ હતી. રાજ સાહેબી હોવા છતાં પંચ વિષયનો અંતરથી અભાવ હતો. ઉત્તમ પંચ વિષય એમને ભૂંડા સરખા થઈ ગયા હતા. મહારાજની પ્રસન્નતા માટે તેઓ સત્સંગના નિયમો કડકપણે પાળતા. ખાવું પીવું આદિ સર્વે ક્રિયાઓ નિયમસર હતી. કરકસર પણ એટલી જ. અંતરમાં અહોનિશ બીક રાખતા કે રખે મહારાજ વિના બીજા પદાર્થમાં હેત થઈ જાય. મહારાજ પણ એમના આ અંગની ઘણી પ્રશંસા કરતા. પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો
ઝીણાભાઈ સત્સંગ સેવામાં વાપરતા, હરિભક્તોને મદદ કરતા, પક્ષ શિર સાટે રાખતા અને ખૂબ મહિમા સમજતા. કોઈ પણ હરિભક્તનો અવગુણ તેઓ સાંભળી કે વિચારી શકતા નહીં. મહારાજને વિશે તેમને અત્યંત ભક્તિભાવ હતો, તેથી અવારનવાર તેઓ મહારાજની પાસે જઈને રહેતા, સમાગમ કરતા. વળી મહારાજને પણ સંતો તથા હરિભક્તો સાથે વર્ષમાં એકવાર તો પંચાળા તેડાવતા જ ઉત્સવ સમયા ઉજવતા, ખૂબ ખર્ચ કરતા. આમ અખંડ સત્સંગ પરાયણ જ રહેતા. અગણોત્રો કાળ પડવાનો હતો ત્યારે મહારાજે સૌ હરિભક્તોને અગાઉથી ચેતવ્યા હતા. ઝીણાભાઈને પણ મહારાજે કહ્યું હતું. મહારાજની આજ્ઞા થતાં ઝીણાભાઈએ ઢોર ઠાકર વગેરે વેચી દીધા, અનાજ ભેળું કર્યું, દુષ્કાળમાં હરિભક્તો તથા ગરીબ મનુષ્યોને પુષ્કળ અનાજ આપ્યું, પરોપકાર કર્યો, છતાં નફો ઘણો થયો. તેમાંથી મહારાજની આજ્ઞા પ્રમાણે ઘણી સેવા કરી. વળી મહારાજને વિનંતી કરી 50 સંતોને પોતાને ત્યાં રાખ્યા, સેવા કરી, સંત સમાગમનો લાભ લીધો. એક વખતે ઝીણાભાઈએ મહારાજને સંતો તથા હરિભક્તો સાથે પંચાળે પધારવા પ્રાર્થના કરી, સાથે મોટીબા આદિ બાઈઓને પણ લાવવા કહ્યું. મહારાજે બાઈઓને સાથે લેવા ના પાડી. મહારાજ પંચાળે જવા નીકળ્યા. પાછળથી ઝીણાભાઈ સર્વે બાઈઓને લઈને રસ્તામાં મહારાજને મળ્યા. મહારાજને ખબર પડી, તેથી ઉદાસ થઈને પાછા વળ્યા. ઝીણાભાઈ ઘણું કરગર્યા, રડ્યા, પણ મહારાજ માન્યા નહીં. પછી સુરાખાચર વગેરે ભક્તોએ મહારાજની ઉદાસીનતા ટાળી, પણ મહારાજ પંચાળે ન પધાર્યા. ઝીણાભાઈને મહારાજને વિશે પ્રેમ ઘણો, પણ જરા દુરાગ્રહ ખરો. તે દોષ દૂર કરવા મહારાજે આવી રીતે બોધપાઠ આપ્યો, પોતાના ઈષ્ટદેવની મરજી મુજબ જ વર્તવાનું શીખવાડ્યું. કેટલી વાર જ્યારે ઝીણાભાઈ મનધાર્યું કરીને મહારાજને રાજી કરવા પ્રયત્ન કરતા, ત્યારે મહારાજ કહેતા, રિસાઈને ભક્તિ કરતે તે સારું નહીં, અને તે ભક્તિ પ્રેમ અંતે નભે પણ નહીં. આવા જ એક પ્રસંગે મહારાજ પંચાળા ન ગયા, તેથી ઝીણાભાઈને ઘણું દુઃખ થયું. પછી પોતાની ભૂલ સમજાઈ, પસ્તાવો થયો, સમજણે કરીને દુઃખ હળવું થયું. ભગવાન ભક્ત વત્સલ છે, જીવના દોષ સામું જોતા નથી. 3-4 માસ રહીને મહારાજ પંચાળા પધાર્યા. સેવા તથા સમાગમનું ઝીણાભાઈને સારું સુખ આપ્યું. ઘણી વાતો કરી, રાજી કર્યા. ઝીણાભાઈ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. મહારાજે પંચાળા પ્રકરણના વચનામૃતમાં અધ્યાત્મ જ્ઞાનની અદ્ભુત વાતો કરી છે. વ્યવહારમાં પણ ઝીણાભાઈ ઘણા કુશળ હતા, તેથી મોટા યજ્ઞયાગમાં ઉત્સવ સવૈયામાં મહારાજની આજ્ઞા મળતા અગાઉથી પહોંચી જતા, આગેવાની લેતા અને સુંદર વ્યવસ્થા કરી પ્રસંગો સ્વભાવતા. પોતે નિયમ ધર્મમાં કડક, તેથી ધર્મ સંબંધી મોળપ સહન કરી શકતા નહીં. હરિભક્તોને વર્તમાનમાં ફેર પડ્યો હોય તો મહારાજ એમના દ્વારા સૌને ઠપકો અપાવતા. ઝીણાભાઈનો અતિભાવ જોઈને સંવત 1880માં મહારાજે પંચાળામાં ફૂલદોલનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. હજારો સંતો તથા હરિભક્તોને આ સમયામાં તેડાવ્યા. તંબુઓ અને રાવટીઓ ગોઠવીને હરિભક્તોને ઉતારા આપ્યા. ઝીણાભાઈ સૌને રોજ ઉત્તમ પ્રકારના નવીન ભોજન જમાડતા. મહારાજ પણ કથા વાર્તા કરી સૌને સુખ આપતા. પૂર્ણિમાની રાત્રે મહારાજ ભક્તમંડળી સાથે ગામ બહાર વિશાળ ચોકમાં પધાર્યા. મહારાજે જરિયાન વસ્ત્રો અલંકારો ધારણ કર્યા હતા. ભક્તોને સુખ આપવા મહારાજે કરુણા કરીને રાસ રમવાનું ગોઠવ્યું. 9 કુંડાળાની રચના કરી. અંદરના ભાગમાં સંતો, પછી પાર્ષદો અને છેવટે હરિભક્તો. સંતોએ જહાજ મૃદંગ લઈને કીર્તનની રમઝટ શરૂ કરી. મહારાજે અનેક સ્વરૂપો ધારણ કર્યા. દરેક ભક્ત સાથે મહારાજ રાસ રમ્યા, અવલૌકિક સુખ આપ્યું. સૌ દેહનું ભાન ભૂલી ગયા ને થાક્યા. છેવટે રાત્રિના 2 વાગે મહારાજે રાસની પૂર્ણાહુતિ કરી. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સુખ આપે, પછી કોના મનની તૃષા છીપે. બીજે દિવસે પણ રંગે રમવા ભક્તો તૈયાર થઈ ગયા. મહારાજે ખોબે ખોબે ભક્તો ઉપર ગુલાલ ઉડાડ્યા. રંગના મોટા હોજ બનાવેલા, પિચકારીઓ ભરી ભરીને મહારાજ ભક્તો ઉપર છાંટે. સૌ રંગથી તરબોળ થઈ ગયા. પછી મહારાજે સંતોને રમવાની આજ્ઞા કરી.
એટલે સામસામા બે પક્ષમાં સંતો તથા હરિભક્તો પણ ખૂબ રંગે રમ્યા. મહારાજ પણ મંચ ઉપર ઊભા રહીને સૌ ઉપર ગુલાલ અને રંગ વારાફરતી છાંટવા લાગ્યા, એમ દિવ્ય લીલા કરી. પછી વાંચતે ગાજતે નદીએ સ્નાન કરવા પધાર્યા. આ પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસમાં અમર બની ગયા. ઝીણાભાઈએ હજારો ભક્તોને ઉત્તમ પ્રકારના ભોજન જમાડ્યા. ગામ લોકો તથા આજુબાજુના ગરીબ ગુરબાને પણ જમાડ્યા. મહારાજ સંત પંક્તિમાં પીરસવા નીકળ્યા. બધાને પ્રસાદી આપી. આ અદ્વિતીય ઉત્સવની સેવાનો લાભ મહારાજે ઝીણાભાઈને આપ્યો, તેથી તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો. અહીં આગળ જ મહારાજે સંતોને નવીન આજ્ઞા કરી, દેશકાળ સુધાર્યા હતા, તેથી મહારાજે સંતોને શિખા તથા સૂત્ર ધારણ કરાવ્યા, પૂજા આપી. પોતાના અનન્ય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ગોપીચંદનનું તિલક અને કંકુનો ચાંદલો કર્યો અને સર્વ સંતોને દેખાડીને કહ્યું, આ અમારા તિલક અને આ અમારા સાધુ, આના જેવા કોઈ સાધુ નથી અને હું જેવો કોઈ ભગવાન નથી. સંતોને એ પ્રમાણે દરરોજ પૂજા સમયે તિલક કરવાની આજ્ઞા કરી. ઝીણાભાઈને સત્સંગનો ખપ બહુ. મહારાજના સમાગમ સારું ઝીણાભાઈએ ગઢડામાં અધવારું કર્યું, એટલે અડધો સમય પંચાળે રહેતા અને અડધો સમય ગઢડે રહેતા. એકવાર ગઢડે આવ્યા, 9 માસ રહ્યા. ઘેરથી તેડાવાના કાગળો આવવા લાગ્યા, પરંતુ ઝીણાભાઈ પોતાની પથારી નીચે તે કાગળો મૂકી દેતા, વાંચતા નહીં. પછી મહારાજ ઉપર કાગળ આવ્યો કે ઝીણાભાઈ ત્યાં છે કે નહીં. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું. ઝીણાભાઈ કહે, કાગળો આવ્યા છે પણ વાંચ્યા નથી. વાંચું તો ઉદ્વેગ થાય, ઘેર જવાનો સંકલ્પ થાય અને સમાગમનું સુખ ન આવે. મહારાજની આજ્ઞા થઈ એટલે ઝીણાભાઈ પંચાળે ગયા. પછી નાજા જોગ્યા અવારનવાર મહારાજ પાસે ઝીણાભાઈને સંભાળે. મહારાજે નાજા જોગ્યાને આનું કારણ પૂછ્યું, ત્યારે તે કહે, મને ઝીણાભાઈએ ઘેર જતી વખતે આ ધોતી જોટો આપ્યો હતો અને કહ્યું હતું કે મહારાજ પાસે મને સંભાળજો તો મારું સારું થાય. ઝીણાભાઈનો આવો ભાવ જોઈ મહારાજ બહુ પ્રસન્ન થયા. ઝીણાભાઈના નિશ્ચયની કસોટી કરવા મહારાજે પંચાળામાં મંદવાળ ગ્રહણ કર્યો. કોઈ ઉપાય સાજા થાય નહીં, બહુ લીલા કરી. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, કોઈ બાવા વૈરાગી પણ આ લોકમાં આવીને મઠ બાંધે છે ને તમે પુરુષોત્તમ નારાયણ પધાર્યા ને પાછળ કાંઈ મૂકતા ન જાઓ તો તમારો આ લોકમાં ફેરો અફળ જાય. પછી મહારાજે મંદિર, સાધુ, શાસ્ત્ર અને આચાર્ય કરવા સંકલ્પ કર્યો અને ઝીણાભાઈને કહ્યું, તમે થાળ કરાવો તો અમે સાજા થઈએ. પછી થાળ જમી સાજા થયા. એક વખત ઝીણાભાઈ કામ પ્રસંગે માંગરોળ ગયા. અહીં ખબર પડી કે કમળસિંહ વાંઝા બહુ બીમાર છે, કોઈ એમની સારવાર કરતું નથી. કમળસિંહ વાંઝા મહારાજના એકાંતિક ભક્ત હતા. ઝીણાભાઈ એમની ખબર કાઢવા ગયા તો ભક્તરાજ રોવા માંડ્યા. સગાવાલા કોઈ એમની દરકાર નહોતા કરતા. ઝીણાભાઈને લાગી આવ્યું. ગામમાં જઈને મજૂરોને બોલાવી આવ્યા. એમની પાસે ભક્તનો ખાટલો ઉપડાવ્યો. મજૂર 3 જ હતા, તેથી 4થો પાયો ઝીણાભાઈએ જાતે ઉપાડ્યો. એક હાથે ઘોડીની સરક ઝાલી. ડેલી બહાર નીકળ્યા ત્યાં સામે પટેલ મળ્યા. બાપુને ખાટલો ઉપાડતા જોયા એટલે ગામમાંથી એક મજૂર જલ્દી તેડી લાવ્યા. બાપુ ઘોડી ઉપર બેઠા. પંચાળા આવ્યા. ભગતનો ખાટલો ક્યાં મૂકવો એમ અદીબાને પૂછાવ્યું, પણ બહેનને એમ કે આવા ભગતડાને ક્યાં સાચવવા, તે બોલ્યા નહીં. ઝીણાભાઈએ પોતાના જ ઓરડામાં ભગતનો ખાટલો મુકાવ્યો. પોતે દિવસ રાત પંડથીએ જાજી ભગતની સેવા કરે, માથું દાબે, પગ દાબે, લુગડા ધોઈ નાખે, પાસે બેસીને ખવરાવે. એક દિવસ કમળસિંહ ભક્તનું માથું દુખવા આવ્યું, તેથી ઝીણાભાઈએ બહેન પાસે તીખા માંગ્યા. ઘરમાં નથી એમ કહી બહેને કંઈ દરકાર ન કરી. થોડા દિવસ પછી ઝીણાભાઈને માથાનો દુખાવો ઉપડ્યો એટલે અદીબા તીખા વાટીને લાવ્યા. તીખા ક્યાંથી આવ્યા, ઝીણાભાઈએ પૂછ્યું. થોડા ઘરમાં પડ્યા હતા, બહેને કહ્યું. કમળસિંહ ભક્ત માટે ન મળ્યા અને આજે ઘરમાંથી નીકળ્યા, તેથી ઝીણાભાઈને રીસ ચડી ને તીખાનો વાટકો ફળિયામાં ફેંક્યો. અદીબા જોડે એમણે અબોલા લીધા. વાંઝા જેવી ઉતરતી જાતિના કમળસિંહ ભગત, એનો ખાટલો ઝીણાભાઈએ મહિમા સમજીને ઉપાડ્યો
આ વાતની મહારાજને ગઢડામાં ખબર પડી તે પોતે પંચાળા પધાર્યા. ઝીણાભાઈને 7 વખત ભેટ્યા. પોતાના એક ગરીબ પણ સાચા ભગતની આવી સેવા કરી તેથી મહારાજ બહુ રાજી થયા. પછી હુતાસનીનો સમયો પંચાળામાં કર્યો. અદીબાએ મહારાજની માફી માગી ને ભાઈને સમજાવવા કહ્યું. મહારાજની આજ્ઞાથી ઝીણાભાઈએ અબોલા તોડ્યા. જૂનાગઢમાં ઝીણાભાઈ માદા પડ્યા તે સમાચાર મહારાજને ગઢડે મળ્યા. ઘોડીએ અસવાર થઈને તાબડતોબ અર્ધરાત્રિએ મહારાજ જૂનાગઢ પધાર્યા. ઘોડીના ડાબલા સાંભળી સૌ જાગી ગયા. મહારાજ પધાર્યા. દરબારમાં સૌને ખબર પડી. મહારાજ દીવાનખાનામાં પધાર્યા અને ઝીણાભાઈના ખાટલાના ઓશિકે જઈને બેઠા. મહારાજના દર્શન કરી ઝીણાભાઈ બહુ રાજી થયા. ઝીણાભાઈના દીકરા હટીસી એની કંઈ ભલામણ કરવા મહારાજે પૂછ્યું. ઝીણાભાઈ કહે, તમારો ભગત થશે તો તમે વગર ભલામણે સાચવશો અને ભગત નહીં થાય તો ભલામણ કરીશ તો પણ ખબર નહીં રાખો. પ્રહલાદની એના બાપે ક્યાં ભલામણ કરી હતી? ફરીથી મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, તમારે કંઈ માગવું છે? ત્યારે ઝીણાભાઈ કહે, સોરઠ દેશના સત્સંગીને માટે અહીં મંદિર કરો. મહારાજે કોલ આપ્યો, તમારે કયા ધામમાં જવું છે? બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક કે અક્ષરધામમાં? મહારાજે ફરી પૂછ્યું. ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ, ભગુજી, મિયાજી અને મૂળજી બ્રહ્મચારીની જેમ આપની સેવામાં રાખો. આ સાંભળી ગંગાબા બહુ દિલગીર થયા. એટલે મહારાજે એમને પૂછ્યું, ડોશીમા, આ ઝીણાને અમે જૂનાગઢનું રાજ્ય આપીએ તો કેવું? ડોશીમા કહે, મહારાજ, એ તો બહુ સારું. વળી મહારાજે કહ્યું, વડોદરાનું રાજ્ય આપીએ તો? ઇન્દ્રનું રાજ્ય આપીએ તો? બ્રહ્માનું રાજ્ય આપીએ તો? પ્રકૃતિ પુરુષનું રાજ્ય આપીએ તો? આ સાંભળી ડોશીમા તો રાજી થઈ ગયા. અમારે તો ઝીણાભાઈને અક્ષરધામ આપવું છે, એમ મહારાજ બોલ્યા અને ઝીણાભાઈએ આંખ મીચી દીધી. ઝીણાભાઈની દેહક્રિયા કરવા સૌ ચાલ્યા. ત્યારે મહારાજે એમની નનામી ઉપાડી. શેરી બહાર નીકળ્યા એટલે બીજા હરિજનોએ મહારાજને ખભેથી ઝીણાભાઈની નનામી લઈ લીધી. આ જોઈ સર્વને ઘણું આશ્ચર્ય થયું. કારણ, ઈચ્છારામભાઈ ધામમાં પધાર્યા ત્યારે મહારાજે એમના દેહને ખભો નહોતો આપ્યો. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને આ વાતનો ખુલાસો પૂછ્યો. કમળસિંહ વાંઝાનો ખાટલો ઝીણાભાઈએ ખભે લીધો હતો, તેથી અમે ઝીણાભાઈને પણ ખભે લીધા અને કમળસિંહ ભક્તનો ખાટલો લઈને ઝીણાભાઈ જેટલા ડગલા ચાલ્યા હતા તેથી બમણા ડગલા ઝીણાભાઈની નનામી ઉપાડીને અમે ચાલ્યા. મહારાજે કહ્યું, ભગવાનની ભક્તની સેવા કરવામાં આવો રાજીપો મળે છે તે મહારાજે સમજાવ્યું. શ્રીજી મહારાજની ભક્ત મંડળીમાં ઝીણાભાઈ એક અગ્રગણીય ભક્તરાજ હતા. સર્વ મંગળ સ્ત્રોતમાં મહારાજના 1000 નામ છે, તેમાં ઝીણાભાઈનું નામ પણ મહારાજ સાથે જોડવામાં આવ્યું છે. હજારો ભક્તો આ નામથી એમને સંભાળે છે, એ જ એમની અનન્ય ભક્તિનો પુરાવો છે. પ્રકરણ 5, ભક્તરાજ જોમનપગી. તેજ તેજના અંબાર, માથે મોટી જટા, કોપિનભર શુકલકડી કાયા, કિશોર અવસ્થા, આવી એક વિભૂતિ તળાવની પાળે બેઠેલી મહાજોગી જાણી જોમનપગી નજીક આવ્યા. નીચા નમી પગે લાગ્યા. આવા જોગી આપણે ત્યાં રહે તો કેવું સારું? પગીને અંતરમાં ભાવ થયો. યોગીરાજને પ્રાર્થના કરી, એક ઓરડી આપું, અહીં રહો. તીર્થ કરવા જવું છે, વળતા તમારે ત્યાં આવીશું, પછી તમારે ગામ જ રહીશું, જોગીએ શાંત સ્વરે ઉત્તર આપ્યો. પૂછપરછ કરતા જણાયું કે આ બાલજોગી દેશાવરમાં ફરીને ઉમરેઠ થઈને અહીં આવ્યા છે. જોબન પગીએ ભોજન લેવા વિનંતી કરી. પગીના ઉતારામાં જઈને જોગીએ રાંધ્યું અને ભગવાનને અર્પણ કરી જમ્યા. દેવકરણ પગીના ઘરમાં એકાંત હતું, તેથી ત્યાં જઈને પોઢ્યા. ફરી આવવાનું વચન આપી
બાલજોગી બોચાસણ તરફ પધાર્યા. ત્યાર પછી ઘણા વર્ષે વડતાલના બાપુજી ભાઈના આગ્રહથી મહારાજ વડતાલ પધાર્યા. બાપુજી ભાઈની ખડકીએ ઉતારો કર્યો. મહારાજ કથા વાર્તા કરે, સમાધિ કરાવે, આથી ઘણા લોક ખેંચાયા. બાપુજી ભાઈને 8 દીકરા હતા. તેમાં રણછોડદાસના પત્ની રંગબાઈ મહારાજ માટે બ્રાહ્મણ બોલાવી સુંદર ભોજન તૈયાર કરાવતા અને ભાવથી મહારાજને જમાડતા. પૂર્વે જોબન પગીને મહારાજે અહીં વર્ણી વેશે દર્શન આપેલા, પણ અસુરભાવને લીધે એનું વિસ્મરણ થયેલું. ગુજરાતમાં ત્યારે જોબન પગીની હાક વાગતી, એનું તીર ચાલતું, કોઈથી એનું નામ ન દેવાતું. મોટા મોટા રજવાડાઓ પણ ત્રાસ પામતા. જોબન 100 ગાંવ સુધી ચોરી કરવા જતો, છતાં પકડાતો નહીં. દોળે દિવસે સૌને લૂંટતો. સુંદર પગી, શકરો પગી અને દલો પગી એ જોબનના 3 ભાઈઓ. ચારે ભાઈઓમાં સંપ બહુ, કુટુંબ પણ બહુ મોટું. જોબને નાના ભાઈ સુંદરને બોલાવીને વાત કરી. પાટીદારના ફળિયામાં એક બાવો આવ્યો છે, સૌ એને ભગવાન માને છે, આપણે એનું ભગવાનપણું તો જોઈએ. એની પાસે સરસ મજાની ઘોડી છે, તું એની ઘોડી છોડી લાવ, આપણે એને ક્યાંય દૂર દેશમાં પહોંચાડી દઈશું. જોઈએ તો ખરા કેવા ભગવાન છે, પણ સુંદરે તો સાફ ના પાડી. સુંદર કહે, મેં એમના દર્શન કર્યા છે, બહુ ચમત્કારી છે, તેજસ્વી તો એટલા બધા કે આપણને નિશ્ચય ભગવાન લાગે. મોટા પુરુષની છેડતી હું ન કરું, એનો તો મને અંતરમાં ડર લાગે છે. જોબનને તાલાવેલી લાગી હતી, એ તો રાતમાં ઊઠીને ઉપડ્યો પાટીદારની ફળીમાં. બાપુજી ભાઈની ખડકી ધીરેથી ઠેલી, પણ ખખડાટ થઈ ગયો એટલે રાયજી જાગી ગયો. તલવાર લઈને કૂદ્યો, એકદમ ખડકી ઉગાડી. ત્યાં મહાકાય જોબનને જોયો. ક્રોધના આવેશમાં રાયજીએ એને પડકાર્યો, અમે પણ ઘણા ભાઈઓ છીએ, તારાથી ડરતા નથી? જોબન કહે, મારે તો તમારા ગુરુની મોટાઈ જોવી છે. આજે તમે આડા ફરશો, પણ સ્વામિનારાયણ બીજે ગામ જશે ત્યારે શું કરશો? હતાશ થઈને જોબન જતો રહ્યો. 3-4 દિવસ રહીને મહારાજ બીજે ગામ ગયા. પછી મહારાજ અનેકવાર વડતાલ પધારતા. ગામમાં ઘણાને સત્સંગ થયો. સંતોના પ્રસંગથી જોબન પગીને અને એના ભાઈઓને પણ સત્સંગના થોડા સંસ્કાર લાગ્યા. થોડા વર્ષો બાદ મહારાજે ડભાણમાં બહુ મોટો યજ્ઞ કર્યો. દેશ દેશાવરથી હજારો હરિભક્તો આ યજ્ઞમાં આવ્યા. મોટા મોટા કાઠી દરબારોની પાંખાળી ઘોડીઓ ડભાણને પાદર છૂટેલી. એમાં પણ સ્વામિનારાયણ ભગવાનની માણકીની કીર્તિ તો ચોમેર ફેલાયેલી હતી. જોબનનું મન લલચાયું. એવી ઘોડી આપણે હોય તો એક રાતમાં સેંકડો ગાંવની મજલ કાપી નખાય, લૂંટ કરવાનું સારું ફાવે. અંધારી રાત, ચોમેર શાંતિ. જોબને ધીરે રહીને ઘટાદાર વટવૃક્ષ નીચે ઘોડારમાં પ્રવેશ કર્યો. જ્યાં ખીલેથી માણકી ઘોડીની સરક છોડવા જાય છે, ત્યાં તો પ્રકાશના કુંડાળા જોબને જોયા. ઊંચી દ્રષ્ટિ જ કરી તો ઝરિયાન વસ્ત્રોમાં શોભતા ભગવાન સ્વામિનારાયણ દેખાયા. હાથ પાછો પડ્યો. પાછે પગે ભગવાનથી દ્રષ્ટિ છુપાવતો જોબન અંધારામાં સરકી ગયો. હજારો ભક્તોની વિશાળ સભા બેઠેલી. ટાંકણી પડે અને અવાજ સંભળાય એવી શાંતિ હતી. સૌ મહારાજની મૂર્તિ એકીટશે નિહાળી રહ્યા હતા. એક અજાણ્યો પણ તીખો માણસ સભામાં પ્રવેશ્યો. એકદમ મંચ ઉપર કૂદકો મારી મહારાજના ચરણોમાં પડી ગયો. હું કહેતા મહારાજ એને બાવડું જાલી ઊંચો કરવા ગયા, પણ એ ખસ્યો નહીં, ખૂબ રોયો. આંસુઓથી મહારાજના ચરણ પખાળ્યા. ધીરેથી ઊભા થઈ પગીએ ગદગદ કંઠે મહારાજની માફી માંગી. પ્રભુ, મુક્તાનંદ સ્વામીએ આપનો મહિમા બહુ કહ્યો, પણ સંશય રહી ગયો. રાત્રે અહીં ઘોડા ચોરવા આવ્યો, પણ ઘોડીએ ઘોડીએ આપના દર્શન થયા. પ્રભુ, હું કુળહીન, કુટિલ, કુપાત્ર છું, બુદ્ધિહીન છું, મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ, દયા કરો, મારું મહાપાપ મટાડો. જોબનના આ હૃદયોદ્ગાર સાંભળી મહારાજે એનો વાંસો થાબડ્યો, ધીરજ આપી, ક્ષમા આપી, નિયમ ધરાવ્યા અને ચોરી આદિ કુકર્મોનો ત્યાગ કરાવ્યો. સંવંત
1866ના પોષ માસના શુક્લ પક્ષની આ વાત ગુજરાતની ધરણીને ધ્રુજાવનારો જોબન આજે ભગત બન્યો. મહારાજ ગુજરાતમાં પધારતા ત્યારે જોબન અને તેના ભાઈઓ મહારાજના અંગરક્ષક બનીને સેવા કરતા, સાથે ફરતા. એક સમયે ધરમપુરથી પાછા ફરતા મહારાજ વડતાલ પધાર્યા. મહારાજે પગીને કહ્યું, તમે મારી રસ્તામાં બહુ સેવા કરી, હું રાજી થયો છું, માટે મારે તમને વરદાન આપવું છે. જોબને હાથ જોડીને મહારાજને કહ્યું, પ્રભુ આપ કલ્પવૃક્ષ સમાન મળ્યા પછી અમારે શી ખામી હોય, માત્ર એક ઈચ્છા છે, આપ અહીં હોળીનો ઉત્સવ કરો, હજારો મનુષ્યોને તેડાવો અને અમને સેવાનો લાભ આપો. મહારાજે પગીને હાથો હાથ કોલ આપ્યો, ઉત્સવની તૈયારી કરવા આજ્ઞા આપી. ભક્તાધીન ભગવાન ભક્તોના મનોરથ પૂરા કરવા વડતાલ પધાર્યા. દેશો દેશથી હરિભક્તોને તેડાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો સુશોભિત હિંડોળો બનાવ્યો, બે આંબા વચ્ચે ગોઠવ્યો, દિવ્ય આભૂષણો પહેરાવી મહારાજને હિંડોળામાં પધરાવ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને ઝુલાવ્યા. મહારાજે પણ જોબનના ભાવને વશ થઈ હિંડોળાને 12 દરવાજે 12 સ્વરૂપ ધારણ કર્યા. મહારાજે દિવ્ય દર્શન સૌને આપ્યા. બીજે દિવસે જ્ઞાનબાગમાં સંતો તથા હરિભક્તો ઉપર મહારાજે ખૂબ ગુલાલ ઉડાડ્યો. સૌ સાથે રંગે રમ્યા, તરબોળ થયા, ભક્તોને અનેરો લાભ આપ્યો. એક વખત મહારાજે વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો. મહારાજ પગીની મેળીએ ઉતર્યા હતા. રાત્રે મહારાજ પોઢી ગયા. જોબન પગી અને હમીર મહારાજની ચોકી કરતા હતા, પણ થોડી વારમાં બંને ઊંઘી ગયા. એટલામાં બુધેજના ખોડાભાઈ મહારાજની રજા લેવા આવ્યા. મહારાજે વિચાર કર્યો, વડતાલના પ્રેમી હરિભક્તો જલ્દી જવા નહીં દે, હમણાં જ જતો રહું. એટલે ખોડાભાઈની સાથે ગામમાં નીકળ્યા. ગાડું ખખડ્યું, પગી જાગી ગયા, પડકારો કર્યો, એ તો હું ખોડાભાઈ. મહારાજે કહ્યું, પગીએ ઊંઘમાં સાદ ન ઓળખ્યો, સૂઈ ગયા. અંધારામાં મહારાજ જતા રહ્યા. સવારે હરિભક્તો દર્શને આવ્યા. પગી કહે, મહારાજ થાક્યા છે એટલે પોઢ્યા છે. થોડી વારે જોયું તો પલંગ ખાલી, મહારાજને ભાળ્યા નહીં એટલે સૌ ઉદાસ થઈ ગયા. જોબનને ઠપકો આપ્યો. પછી ખબર પડી કે રાત્રે ખોડાભાઈ આવેલા. સૌ પાછળ તપાસ કરવા બુધે જ ગયા. મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. સૌને ધીરજ આપી ગઢડા થઈને પછી અન્નકૂટનો સમયો કરવા વડતાલ પધાર્યા. સંવંત 1878ના ચૈત્ર માસમાં વડતાલમાં મંદિરનું ખાત કર્યું. હરિભક્તોએ જુદી જુદી સેવા કરવા મહારાજને વચન આપેલું. જોબન પગીએ પોતાની જમીન તો મંદિર માટે આપી જ હતી. તદુપરાંત મહારાજે બીજી રીતે પણ સહકાર આપવા તેને આદેશ કર્યો. ત્યારે પગીએ કહ્યું, અમારો ધંધો તો તમે બંધ કર્યો. ઠેઠ પુના સુધી ચોરી કરીને અમે ધન લૂંટી આવતા, રસ્તામાં પણ જે મળે તેને લૂંટતા. તે ધંધો બંધ થવાથી ધનની સેવા અમારાથી ક્યાંથી થાય? મહારાજ હેતથી બોલ્યા, મારી આજ્ઞાથી જે ધર્મ પાળે તે જ મોટો. ધન વગર કોઈ કદાપી નાનો નથી બની જતો. ખૂબ ધન વાપરે, મંદિરો કરે, પણ ધર્મ ન પાળે તેનું કદી કલ્યાણ થતું નથી. ધનિકને માન વધારે હોય, મને તો સુધર્મી છે એ જ વહાલો છે. અધર્મથી ધન લાવી કોઈ મારી સેવા કરે તો હું પ્રસન્ન નથી થતો, ઉલટો રિસાઈ જાઉં છું. ધર્મ મારા પિતા છે, તેનો જે લગારેક ભંગ કરશે તે મારા પિતાના દુશ્મન ગણાશે, તે મને કેમ વાલો થશે? ધનની સેવા ભક્તિ કરતા દેહની સેવા ભક્તિ હું અધિક ગણું છું, માટે તમે રાજી થઈને દેહથી સહાય કરજો. જોબન પગી અને એમના ભાઈઓએ મહારાજને વચન આપ્યું અને એમના વંશ વારસો પણ સારા પાકે અને મંદિરનું મમત રાખે એવું વચન માંગ્યું. મંદિરની શરૂઆત થઈ ગઈ. કામ જોવા મહારાજ વડતાલ પધારતા. એક વખતે ફૂલદોલોત્સવ કર્યો, રંગે રમ્યા. પછી મહારાજ સંતો સાથે નાહવા પધારતા હતા. જોબનને મહારાજે કહ્યું, આજે તો તમારી ખોડિયાર માતાએ જઈએ. માતાના ધન્ય ભાગ્ય સમજી પગી રાજી થયા. મહારાજે માતા ઉપર ગુલાલ છાંટ્યો અને કહે, આજે દેવી હરિભગત થઈ. પછી અશ્વ ઉપર અસવાર થઈને પીપળાદે કુએ સ્નાન કર્યું. એકવાર જોબન પગીને કામ પ્રસંગે વસો જવાનું થયું. મેળીએ કશિયાભાઈ બેઠા હતા.
એમણે જોબનને જોયો, વિચાર થયો, એક વખત જોબનની રાડ પડતી, વસોની શેરીઓમાં ડેલીઓ દેવાઈ જતી, છોકરું શુદ્ધા ઉંકારા ન કરતું, જેનાથી અમે ત્રાસી ગયા હતા, તે જોબન આજે વસોની શેરીઓમાં કપાળમાં તિલક અને ગળામાં કંઠીને માળા ધારણ કરીને મૂંગો મૂંગો હાલ્યો જાય છે. આમ તો કશિયાભાઈ સ્વામિનારાયણના દ્વેષી હતા, પણ જોબનનું પરિવર્તન જોઈ એમને ઘણું આશ્ચર્ય થયું. કુતૂહલતાથી એમણે જોબન પગીને બોલાવ્યો, અલ્યા જોબન, સ્વામિનારાયણમાં તે શું ભાળ્યું? ત્યાં ભેંસ ભડકામણું તિલક કરીને ફૂલ્યો ફાટ્યો ફરે છે, તે શું કંઈ ચમત્કારથી ગધેડાની ગાય બનાવે છે? જોબને મક્કમતાથી પણ વિવેકથી કહ્યું, કશિયાભાઈ, તમારે હજુ ચમત્કાર જોવો છે? આ તમે મારી સાથે વાત ન કરી શકો. હું ચોરોનો સરદાર, તે મને સ્વામિનારાયણે ભગત બનાવ્યો, ગળામાં કંઠી અને હાથમાં માળા અપાવી, તે મને ગધેડાને ગાય જેવો કર્યો કે નહીં? કશિયાભાઈ સ્તબ્ધ થઈ ગયા. હા ભાઈ હા, એમ કહીને માથું ધૂણાવ્યું. મહારાજના અક્ષરધામ ગમન પછી જોબનને ક્યાંય ચેન પડે નહીં. મહારાજ વિના દેહ કેમ ફાટી પડતો નથી એવી બળતરા રહ્યા કરે. મોટા મોટા સદગુરુઓએ ધીરજ આપી. વળી મહારાજની અંતિમ વિધિની પ્રસાદીની ભસ્મ હતી તે રોજ લેવા કહ્યું. દરરોજ જમતી વખતે જોબન થોડી પ્રસાદીની ભસ્મ સાથે લે, મહારાજનું સ્મરણ કરે અને શાંતિ મેળવે. એક વાર જોબન પગી જમવા બેઠા, તાંસળીમાં રોટલાને છાસ પીરસાયા. જોબને ભસ્મ માગી ત્યારે બૈરાએ ધીરેથી ડરતા ડરતા કહ્યું, ભસ્મ તો ખલાસ થઈ ગઈ છે. આ શબ્દો કાને અથડાયા અને જોબનને ત્રાસકો પડ્યો. હે, શ્વાસ અધ્ધર થઈ ગયો, ડોળા ફાટી ગયા અને પ્રાણ પંખેરું ઉડી ગયું. જોબન મહારાજ પાસે ધામમાં બેસી ગયા. પ્રકરણ 6. ભક્તરાજ જીવુબા કુળને કલંક લગાડનારી મોટી ભક્તાણી બની છે. દરબારમાં બાવાને સંતાડ્યો છે, ક્યાં છે બોલ, એમ કહેતાને ઉઘાડી તલવાર સાથે દરબાર એભલ ખાચરે ઓરડામાં પ્રવેશ કર્યો. ત્યારે ધ્યાનમગ્ન સ્થિતિમાં જીવુબા દૂધનો ભરેલો કટોરો હાથમાં રાખી ઠાકોરજીને ધરાવતા હતા. આ બધા ધતિંગ મૂકી દે ને તારો ભગવાન સાચો હોય તો હમણાં જ આવીને દૂધ પી જાય, નહીં તો આ તલવારથી તારા ટુકડે ટુકડા થઈ જશે, એભલ ખાચરે ફરી પડકાર કર્યો. એકાએક ઓરડો તેજથી ભરાઈ ગયો. મૂર્તિમાંથી ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. જીવુબાએ ધરેલું દૂધ આરોગવા લાગ્યા. અતિશય વિસ્મય પામતા એભલ ખાચર ભયથી ડઘાઈ ગયા. હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. દેહનું ભાન આવતા એકદમ પ્રભુના ચરણોમાં પડી ગયા. પોતાની વહારે પધારેલા પ્રભુને પ્રત્યક્ષ નિહાળી જીવુબાના આનંદનો પાર ન રહ્યો. આંખમાં હર્ષાશ્રુ આવ્યા. થોડી વારે પ્રભુ અદ્રશ્ય થયા, તે જ મૂર્તિમાં સમાઈ ગયું. આ બાજુ ગળગળા સાદે એભલ ખાચર જીવુબાની માફી માગવા લાગ્યા. બેટા, તમે કોની ભક્તિ કરો છો? સર્વ અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણની હું ભક્તિ કરું છું. તે સર્વત્ર વ્યાપક છે, મનુષ્યાકૃતિ ધારણ કરી અત્યારે પૃથ્વી ઉપર વિચરે છે. આપે જેમના દર્શન કર્યા છે તે સહજાનંદ સ્વામી પોતે, તે જ સ્વયં ભગવાન છે, પરબ્રહ્મ સ્વરૂપ છે. મહિમા એ સહિત તમે એમનું ભજન કરશો તો તમને પણ જરૂર એ વશ થશે. જીવુબાએ ધીર મધુર વાણીમાં પિતાને પ્રભુનો મહિમા સમજાવ્યો. એભલ ખાચરે વચમાં જ પૂછ્યું, લોકો વાતો કરે છે કે આપણા ઘરમાં બાવો ફરે છે, તે કોણ અને આ દૂધ કોણ પી ગયું? બાપુ, એ જ સહજાનંદ સ્વામી, આપણા ગુરુ. જીવુબાએ દરબારની ભ્રાંતિ દૂર કરી. પ્રગટ ભગવાન પોતાના ઘરમાં જ રહ્યા છે, પોતે એમને ઓળખી ન શક્યા અને મારવા માટે તલવાર લઈને તૈયાર થયા એ વાતનું એભલ ખાચરને દુઃખ થયું. પાશ્ચાતાપ કરતા પોતે પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા. આ જીવુબા તે ગઢપુરના દરબાર એભલ ખાચરના પુત્રી હતા. સંવંત 1841માં એમનો જન્મ થયો હતો. એભલ ખાચરને સંતાન જીવતા ન હતા, તેથી
આ પુત્રીનું નામ જીવુબા રાખ્યું હતું. વળી સૌથી મોટા દીકરી તેથી સૌ મોટીબા પણ કહેતા. એમનો જન્મ પૂનમને દિવસે થયો હતો તેથી પૂનમતી બા પણ એમને કહેતા અને જયા તરીકે પણ ઓળખાતા. બાળપણથી જ એમનું જીવન ભક્તિમય હતું. તપ કરવાની પણ રૂચિ ઘણી એટલે ભગવાનમાં જ અખંડ મન જોડવા ખટરસનો પણ ત્યાગ કર્યો હતો. જમીન ઉપર સૂવું, પુરુષ માત્રથી 15 હાથ દૂર રહેવું વગેરે કડક નિયમોનું પાલન કરતા, ભગવાનને પ્રસન્ન કરવા અખંડ પ્રભુ સેવામાં મગ્ન રહેતા, ઉંમર લાયક થતા એબલ ખાચરે પોતાની લાડકી પુત્રીના વિવાહ માટે વિચાર કર્યો. જીવુબાને આ વાતની ખબર પડતા એમણે પિતાને કહ્યું, બાપુ, મારે પરણવું નથી. આ દેહે કરીને ભગવાનની ભક્તિ કરવાની મારી દ્રઢ ઈચ્છા છે. કાઠે દરબારોમાં બહેન દીકરીના વિવાહ તો કરવા જ પડે. નાની ઉંમરમાં પણ જીવુબાનો પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ જોવા છતાં એબલ ખાચરે કુંડલના અમારા પટગરના દીકરા હાથિયા પટગર સાથે જીવુબાને પરણાવ્યા. જીવુબા સાસરે આવ્યા. સાસુ રાયબાઈનો સરળ સ્વભાવ જોઈ જીવુબાએ ધીરેથી કહ્યું, મારે તો બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવા છે. જીવુબાનો ભાવ જોઈ રાયબાઈ સમજી ગયા. એમણે દીકરાને સમજાવ્યું કે વહુને ભગવાન ભજવાની રજા આપો. પોતાના દેહના ધણી હાથિયા પટગરની રજા ચિઠ્ઠી લઈને જીવુબા ગઢડે આવ્યા. ઘરે પાછા આવેલા જોઈને એભલ ખાચર એકદમ ગુસ્સે થઈ ગયા અને જીવુબાને મારવા જતા હતા ત્યાં બાપુને સાસરિયાની રજા ચિઠ્ઠી બતાવી એટલે કાંઈ બોલ્યા નહીં. રાત દિવસ જીવુબાનું મન ભગવાનની ભક્તિમાં પરોવાઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે ભારતમાં વિચરણ કરીને ગુજરાતમાં પ્રવેશ કરી સોરઠમાં પધાર્યા હતા. ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. પૂર્વના સંસ્કારી જીવુબા ભગવાનની કૃપાથી નિરાવરણ દ્રષ્ટિવાળા હતા અને મહારાજના અખંડ દર્શન કરતા. મહારાજ ફરતા ફરતા ઉન્મદ ગંગાને કિનારે ગઢપુર પધાર્યા. અંતર્યામી પ્રભુએ જીવુબાને દર્શન દેવાની ઈચ્છાથી દરબારમાં સંદેશો મોકલ્યો. વર્ષોથી પ્રભુના પ્રત્યક્ષ દર્શનને ઈચ્છતા જીવુબા સમાચાર મળતા જ આનંદમાં આવી ગયા. પોતાની નાની બહેન લલિતાને લઈને મહારાજના દર્શન કરવા ઘેલા તીરે છાનામાના દોડી આવ્યા. મહારાજના દર્શન માત્રથી અંતરમાં અત્યંત શાંતિ થઈ ગઈ. દરબારમાં પધારવા જીવુબાએ મહારાજને વિનંતી કરી. ભક્ત વત્સલ ભગવાને અરજ સ્વીકારી. પણ જવું કેમ? જીવુબા પોતાની સાથે દોણીને કપડાં લાવેલા. ગામની બીજી સ્ત્રીઓ સાથે મહારાજ મહિયારીના વેશમાં દરબારમાં દાખલ થઈ ગયા. બંને બહેનોના પ્રેમને આધીન એભલ ખાચરથી શાના મહારાજ જીવુબાના ઓરડામાં રહેવા લાગ્યા. એક મહિનો થયો. એભલ ખાચરને ખબર પડી કે દરબારમાં કોઈ બાવો ગુપ્ત રીતે રહે છે અને જીવુબા તેની સેવા કરે છે. એભલ ખાચર જીવુબાને મારવા તો દોડ્યા પણ ભગવાનના દિવ્ય દર્શન થતાં એમની ભ્રાંતિ દૂર થઈ. આ સમયે મહારાજ અહીંથી અદ્રશ્ય થઈ ગયા હતા. એભલ ખાચર મૂળ રામાનંદ સ્વામીના શિષ્ય. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી આપી છે એ વાતની એમને ખબર હતી. સહજાનંદ સ્વામી કાર્યાણી પધાર્યા ત્યારે તેઓ દર્શન કરવા ગયેલા. પણ મહિમા નહીં એટલે મહારાજને એક મહંત જેવા જાણી શક્યા. જીવુબા એ જ મહારાજનું ભજન કરે છે એ વાત તેઓ જાણતા ન હતા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર આવીને રહ્યા અને એભલ ખાચર મહિમાથી સેવા કરવા લાગ્યા. જયા, લલિતા તથા તેમના નાના ભાઈ દાદા ખાચર પણ મહારાજની સેવામાં અખંડ રહેવા લાગ્યા. એમની ભક્તિથી વશ થયેલા ભગવાને ગઢપુરમાં દાદા ખાચરના દરબારને જ પોતાનું ઘર માન્યું. ઉત્સવ સમૈયાઓ કરીને તેમજ ગામોગામ વિચરણ કરીને મહારાજ ગઢપુર આવીને નિવાસ કરતા. આ ભક્તોની પ્રેમરૂપી દોરીએ મહારાજ બંધાઈ ગયા હતા. એક વખત જીવુબા રથમાં બેસીને કાર્યાણીથી ગઢપુર આવતા હતા. થોડે દૂર ગયા ત્યાં ઝાડ નીચે સંત બેઠેલા જોયા. જીવુબાએ રથ હાંકનારને સંત પાસે મોકલ્યા. પૂછપરછ કરતા ખબર પડી કે અખંડાનંદ સ્વામીને ઝાડા થઈ ગયા છે, ચાલવાની શક્તિ રહી નથી તેથી આમ ઝાડ નીચે બેઠા છે. મહારાજના સંતનું દુઃખ જીવુબાથી કેમ જોયું જાય? તરત પોતે રથમાંથી ઉતરી ગયા. પોતાની રેશમી રજાઈ, વસ્ત્રો વગેરે ગોઠવીને સુંદર પથારી તૈયાર કરી
રથ ચલાવનારને આજ્ઞા કરી કે સ્વામીને રથમાં બેસાડીને ગઢડે પહોંચાડો, અમે ચાલતા આવીશું. સંત સુખરૂપે ગઢપુર પહોંચ્યા. આ બાજુ જીવવા પોતાની દાસી સાથે આકરા તાપમાં ઉઘાડે પગે ચાલી નીકળ્યા. રાજાની કુંવરીને આવી રીતે ચાલવાની ટેવ તો હોય નહીં, તેથી પગમાં કાંટા વાગ્યા. કાકરા પણ બહુ ખૂંચ્યા, પણ મહારાજના સંતને અર્થે જીવુબાએ પોતાના દેહની પરવા કરી નહીં. મહારાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે પોતે બહુ જ રાજી થયા અને કહ્યું, મારા સંતની સેવા કરી એ મારી સેવા કર્યા બરાબર જ છે. મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો જીવુબાને દ્રઢ નિશ્ચય હતો. છતાં મહારાજનું દિવ્ય ચરિત્ર જોવા એક વખત જીવુબાએ પૂછ્યું, હે ભગવાન, આપે કૃષ્ણાવતારમાં જે લીલા કરી હતી તે જોવાનું મન થાય છે, કૃપા કરીને એ લીલાનું અમને દર્શન કરાવો. એમની ઈચ્છા પૂરી કરવા મહારાજે એક ફૂલનો દડો આકાશમાં ઉછાળ્યો. તે સાથે એકદમ સુસવાટો થયો. બધાએ ઊંચે જોયું તો આકાશમાં બધા અવતારો અને દેવો વિમાન લઈને મહારાજના દર્શન કરવા આવ્યા હતા. આવી રીતે મહારાજે પોતાનું સર્વોપરીપણું સૌને બતાવ્યું. જીવબાની રગે રગ ભક્તિથી ભરપૂર હતી. વળી મહારાજની કૃપા અને સમાગમથી જ્ઞાન પણ અંતરમાં ભર્યું હતું. એક વખત મહારાજે લાડુ બારોટને જીવબા તથા લાડુબા ગૃહસ્થ ધર્મમાં રહે એવી શિખામણ આપવા મોકલ્યા. લાડુ બારોટે તેમને સ્ત્રી ધર્મ સમજાવી ગૃહસ્થાશ્રમની રીત બતાવી, પરણીને સાસરે જવું એવો ઉપદેશ આપ્યો. પછી જીવુબાએ એમને સાંખ્ય ધર્મ સમજાવી નર્કની કોથળીરૂપ દેહનું સ્વરૂપ છે તે ભાન કરાવ્યું. આથી લાડુ બારોટને એકદમ ઉલટી થવા જેવું થઈ ગયું. આવું હતું જીવુબાનું અનુભવ જ્ઞાન. સંવંત 1916 જેઠ સુદ છઠને દિવસે મહારાજનું અખંડ સ્મરણ કરતા જીવુબા ધામમાં પધાર્યા. પ્રકરણ 7. સ્વામી નિર્ગુણદાસજી. રાત્રિની નીરવ શાંતિ સર્વત્ર પથરાયેલી હતી. મંદિરની પાછળ પ્રદક્ષિણામાં અવાજ સંભળાતો હતો. ઘડિયાળના 4 ટકોરા થયા. પૂજારી મંગળા આરતી કરવા મંદિર ઉપર આવ્યા. જોયું તો સાધુ ગુણ સંપન્ન વિદ્વાન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી અને પીજના જેઠાભાઈ ગોષ્ઠી કરતા હતા. અરે, તમે તો કાલ બપોરના અહીં બેઠેલા, હજુ સુધી એમને એમ વાતો કરો છો? ખરા ઈશ્કી લાગો છો ભગવાનના, એ પૂજારીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. યજ્ઞપુરુષ દાસજીએ માત્ર સ્મિતથી જવાબ આપ્યો. સ્નાનાદિક ક્રિયા કરવા બંને નીચે ઉતર્યા. જેઠાભાઈ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરવા આવ્યા હતા. અહીં ગોવિંદભાઈ માસ્તર, શિવશંકરભાઈ, ઉલ્લાસરામભાઈ વગેરે હરિભક્તો પાસે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની ઘણી વાતો સાંભળી દરરોજ મંદિરે આવવા લાગ્યા. અહીં તેમને શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીનો યોગ થયો. સત્પુરુષ તો મુમુક્ષુની ખોજમાં જ હોય. જેઠાભાઈ પણ પૂર્વના સંસ્કારી, યજ્ઞપુરુષ દાસજીમાં હેત થઈ ગયું. બેઠક ઉઠક વધી. એક દિવસ તો સવારો સવાર વાતો થઈ. યજ્ઞપુરુષ દાસજીએ તેમને અક્ષર અને પુરુષોત્તમના અનાદિ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી. ભગતજી મહારાજ એ યુગલ સ્વરૂપોનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, મોક્ષનું દ્વાર છે તે સમજાવ્યું. વચનામૃતમાંથી આ સિદ્ધાંતો પુરવાર કરી બતાવ્યા. જ્ઞાન ચક્ષુ ખોલી દીધા. નડિયાદ પાસે પીજ ગામમાં આ જેઠાભાઈનો જન્મ સંવંત 1932 જેઠ સુદ બીજને દિવસ થયો હતો. જ્ઞાતિએ પાટીદાર, બાલ્યકાળથી જ જગત તરફ ઉદાસીનતા જણાતી, મંદિરે જવું, સાધુઓનો સમાગમ કરવો એવી જ વૃત્તિ. ડભાણના સંતો શાસ્ત્રી યોગેશ્વરદાસ તથા જગતપાવન દાસનો એમને યોગ થયો. સત્સંગ પ્રત્યે આકર્ષણ વધ્યું. પછી મૂળજીભાઈના સમાગમથી ભગતજી મહારાજનો મહિમા સમજાયો. પીજના મંદિરમાં ભગતજીના દિવ્ય સ્વરૂપે દર્શન થયા. વડોદરા આવ્યા પછી સત્સંગનો વિશેષ રંગ લાગ્યો. સૌપ્રથમ જેઠાભાઈ સંવંત 1952 કાર્તિક માસમાં વહાણમાં બેસી મહુવા ભગતજીના દર્શને ગયા. સાથે ભરૂચના મહાશંકરભાઈ દવેના પુત્ર ગણપતભાઈ હતા. દરિયામાં તોફાન થયું. ટંડેલ કહે, ઉગર્યાનો ઉપાય નથી. જેઠાભાઈ તો મનોમન ભગતજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યા.
વળી બધાને હિંમત આપી કે ભગતજી જરૂર આપણી રક્ષા કરશે. કીર્તનો બોલ્યા. એકાએક તોફાન શાંત થયું. સૌ સહી સલામત મહુએ પહોંચ્યા. મંદિરમાં સાધુ બ્રહ્મચારી હોય ત્યાં ભગતજીને દંડવત કરે તે કોઈને ગમે નહીં, એટલે ભાગોળમાં જેઠાભાઈએ ભગતજીને સંભાળીને દંડવત કર્યા. એવી અગમચેતી વાપરી. ભગતજીની સેવા તથા સમાગમનું જેઠાભાઈને સારું સુખ મળ્યું. રોજ વહેલી સવારે ભગતજીને ઘેર જાય, જ્ઞાનગોષ્ઠી થાય, માલણ નદીમાં ભગતજીને સ્નાન કરાવે, તેમજ મંદિરમાં પણ ભગતજીની કથાનો અખંડ લાભ મળે. ફરી પાછા જેઠાભાઈ પીજના સંઘ સાથે મહુવા આવ્યા. આ વખતે જેઠાભાઈને તાવ આવ્યો. મંદિરના મેળે તેમની પથારી હતી. ત્યાં ભગતજી મહારાજ તેમને દર્શન દેવા પધાર્યા. માથે હાથ ફેરવ્યો, પાસે બેસી કથા કરી. વળી જેઠાભાઈને ગમ્મતમાં કહે, જેઠા અને લાલ, લાલ એટલે આત્મા, આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, આવા હેતના શબ્દોથી જેઠાભાઈને ઘણો આનંદ થયો. થોડા દિવસમાં જેઠાભાઈને તાવ ઉતરી ગયો, પણ અશક્તિ ઘણી હતી. તેમને વિચાર આવ્યો, ભગતજી ભેટે તો દર્દ ઓછું થઈ જાય. પથારીનો ત્યાગ કર્યો. એકલા ચાલતા ભગતજીને ઘેર આવ્યા. ભગતજી પોઢ્યા હતા. જેઠાભાઈને જોઈને એકદમ બેઠા થઈ ગયા. જેઠાભાઈનો સંકલ્પ જાણી ગયા. આજે સાજા કરવા છે, આવો મળીએ, એમ કહી ભગતજી જેઠાભાઈને ભેટ્યા. પોતાનો મનોરથ પૂરો થયો તેથી જેઠાભાઈને અનહદ આનંદ થયો. ભગતજી મહારાજના આદેશથી સંવંત 1953માં જેઠાભાઈએ પાર્ષદની દીક્ષા લીધી. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પાસે રહેવા લાગ્યા. અંગત સેવક તરીકે ટપાલ તથા અન્ય સાહિત્ય સેવા કરતા. કાર્યશક્તિ, વિવેક અને વૈરાગ્યથી તેઓ ટૂંક સમયમાં આચાર્ય મહારાજના પ્રીતિપાત્ર બન્યા. સંવંત 1953માં આચાર્ય મહારાજે એમને મુંબઈ મંદિરના કોઠારી નિમ્યા. ત્યાર પછી વડોદરા, જૂનાગઢ, ગઢડા વગેરે મંદિરોમાં પણ કોઠારી તરીકે કામ કર્યું. મહુવામાં જ્યારે ભગતજી મહારાજે માંદગી ગ્રહણ કરી ધામમાં જવાનો સંકલ્પ કર્યો ત્યારે મુંબઈ જેઠા ભગતને કાગળ લખ્યો. ભગતજીના માંદગીના સમાચાર સાંભળી તરત જેઠા ભગત મહુએ પહોંચ્યા. ભગતજીએ તેમને પોતાની અંગત સેવાનો લાભ આપ્યો, ખૂબ સુખ આપ્યું. 23 દિવસ સેવા કરી જેઠા ભગતે ભગતજી મહારાજને પ્રસન્ન કર્યા. ભગતજીએ તેમને વર આપ્યો, તમારા ઉપર ભગવાન અને સાધુની દ્રષ્ટિ અખંડ રહેશે. ત્યારે યજ્ઞપુરુષ દાસજી રાજકોટમાં વિદ્યાભ્યાસ કરતા હતા. સ્વામી જાગા ભગત તે વખતે જૂનાગઢમાં હતા, એટલે યજ્ઞપુરુષ દાસજીની ઈચ્છાથી મુંબઈ મંદિરનું કોઠારીપણું છોડી જેઠા ભગત જૂનાગઢ આવ્યા. 6 માસ સુધી જાગા ભગતનો સમાગમ કર્યો, સાથે કોઠારમાં પણ સેવા કરી. તેમજ સદગુરુ બાળમુકુંદાસજી, સદગુરુ ધર્મસ્વરૂપ દાસજી, સદગુરુ નારાયણ દાસજી તથા સદગુરુ કૃષ્ણચરણ દાસજીનો પણ સમાગમ કર્યો. ભગતજી મહારાજ અને સ્વામી જાગા ભક્ત બંને સત્પુરુષોના આશીર્વાદ મેળવ્યા. ગુરુકૃપાથી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એમના જીવનમાં દ્રઢ થઈ ગઈ. સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીની પ્રતિષ્ઠા વધતી જતી હતી. અન્ય ત્યાગીઓથી એ સહન ન થઈ શક્યું. નાની ઉંમરના આચાર્ય મહારાજને યુક્તિથી સમજાવ્યા. આચાર્ય મહારાજે યજ્ઞપુરુષ દાસજીનો અનાદર કર્યો. ત્યાગીઓનો રોષ વધતો જતો હતો. આથી ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર કૃષ્ણજી અદા અને બીજા પ્રતિષ્ઠિત હરિભક્તોના આગ્રહથી યજ્ઞપુરુષ દાસજી અને એમના હેતવાળા સંતો વર્તાલમાંથી નીકળી ગયા. કોઠારી જેઠા ભગત પણ એમને છોડી શક્યા નહીં અને સાથે જ નીકળી ગયા. સંવંત 1962ની વસંત પંચમીના સમયમાં વઢવાણના આચાર્ય કુંજ વિહારી પ્રસાદ મહારાજે જેઠા ભગતને ત્યાગીની દીક્ષા આપી અને નિર્ગુણદાસ એવું નામ ધારણ કરાવ્યું. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસનાના પ્રવર્તનનો સુવર્ણયુગ શરૂ થયો. પ્રારંભકાળમાં અનેક અસહ્ય વિઘ્નો આવ્યા. સ્વામીશ્રી જોડે નિર્ગુણદાસ સ્વામી પણ એમાં સહભાગી થયા. સંપ્રદાયમાં પ્રાપ્ત થયેલા ગૌરવભર્યા સ્થાન, સત્તા અને ઐશ્વર્યને એમણે ઠોકરે માર્યા હતા. શુદ્ધ નિષ્ઠાનો પ્રચાર કરી સ્વામીશ્રીને રાજી કરવા એમણે કમર કસી હતી. ભગતજી અને જાગા ભગતે એમને જ્ઞાનનું બખ્તર પહેરાવ્યું હતું. ચોમેરના વિરોધ, તિરસ્કાર અને ધમકીના વાતાવરણમાં પણ એમને આનંદ હતો. સ્વામીશ્રીની પ્રાપ્તિનો તેઓ ઘણીવાર કહેતા, મને ભગવા વસ્ત્ર પહેરવાનો ઉપદેશ આપવાની પણ કોઈ હિંમત ન કરે, પણ સ્વામીશ્રીએ કહ્યું,
તમારી બુદ્ધિ, જ્ઞાન અને કાર્યશક્તિ ભગવામાં દીપશે, ધોળામાં નહીં દીપે, એટલા જ શબ્દોથી મને ચોટ લાગી અને મેં દીક્ષા લીધી. એમનો કડપ પણ જબરજસ્ત. તેઓ વડતાલમાં હતા ત્યાં સુધી કોઈ સાધુ, જાગા ભગત અથવા પ્રાગજી ભક્ત વિરુદ્ધ બોલી શકે નહીં. જા કે પ્રા એટલો શબ્દ પણ કોઈથી બોલાતો નહીં. એવો હતો નિર્ગુણ સ્વામીનો પ્રભાવ. તેઓ આજે નાનામાં નાના સેવક બન્યા હતા. મંદિરોના પાયા ખોદવા, જોળી માગવી, હરિભક્તોની નાના પ્રકારની સરભરા કરવી, એમનો પક્ષ રાખવો ઇત્યાદિ સેવાઓ મહિમાપૂર્વક ઉત્સાહથી તન તોડીને કરતા. ઉપાસનાના આ કાર્યમાં સ્વામીશ્રી માટે મરી ફીટવું એ જ એક તાન હતું. રે રંગ સહિત હરિને રટીએ રે, રે હાક વાગે પાછા નવ હઠીએ, બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ રે, શિર સાટે નટવરને વરીએ. આ પદ તેઓ બહુ બોલતા, સાથે સાથે જ્ઞાન ચર્ચા અને જ્ઞાન પ્રચારની પણ બહુ ધગશ. સ્વામિનારાયણ એ જ અક્ષર પુરુષોત્તમ, એ જ આત્મા પરમાત્મા, એ જ બ્રહ્મ પરબ્રહ્મ. વર્તમાનકાળે સ્વામીશ્રીજીનું પ્રત્યક્ષ સ્વરૂપ એ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ. એવી સ્વરૂપ નિષ્ઠાની સચોટ વાતો કરે, વચનામૃત ગીતા ભાગવતને આધારે સૌને સમજાવવાનું અત્યંત તાન. નવા નવા મુમુક્ષુઓને પણ ખૂબ ધગસથી આ વાત સમજાવે, પત્રો લખીને પણ હંમેશા સૌને પોષણ આપે. પારાયણો, ઉત્સવો તથા જ્ઞાન સત્રોમાં પણ નિર્ગુણદાસ સ્વામી સ્વામીશ્રીની સાથે જ હોય. હરિભક્તોને અખંડ વાતો કરે, વચનામૃતના મુદ્દાની પકડ, સમજાવવાની શૈલી અદ્ભુત. સત્સંગ પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાના હોય કે નાના મોટા વહીવટી કામો હોય, પણ સ્વામીશ્રી એમને સાથે રાખતા. સરકારી કામો તો ઘણું ખરું તેઓ જ સંભાળતા. કોઈ પણ મોટા અમલદારને મળતા એમને જરા પણ સંકોચ થતો નહીં. સમયમાં અને ઉત્સવોમાં પણ સુંદર વ્યવસ્થા કરતા અને નાના મોટા સૌ હરિભક્તોની સગવડો સાચવવા જાતે સેવા કરતા. સમયમાં રાત્રે ફાનસ લઈને ફરે, દરેક હરિભક્તને પાગરણ મળ્યું કે નહીં તે જુએ, કોઈની પાસે વધુ હોય તો તે લઈને બીજાને આપે. વળી મોડી રાત્રે પણ કોઈ હરિભક્ત આવે તો એમની વ્યવસ્થા કરે. હરિભક્તોના જીવનમાં ઓતપ્રોત થઈ જવું એ એમની વિશેષતા હતી. હરિભક્તનું દુઃખ જોઈને દ્રવી જતા, તે દુઃખ એમને પોતાનું જ લાગતું. હરિભક્તોનો મહિમા સમજી ખૂબ મમતાથી તેઓ એમના વ્યવહારિક દુઃખોમાં ભળતા, એમનાથી બનતી તમામ મદદ કરતા, હરિભક્તોને સર્વ પ્રકારે શાંતિ આપતા. ગુજરાત બહાર ખાનદેશમાં પણ સત્સંગ પ્રચારાર્થે તેઓ વર્ષો વર્ષ થતા. ગુજરાતથી અહીં આવીને વસેલા અહીંના હરિભક્તો પણ ઘણા પ્રેમી હતા. નિર્ગુણ સ્વામી એમને શાસ્ત્રીજી મહારાજનો અદ્ભુત મહિમા સમજાવતા. સંવંત 1975માં એમણે અહીં વસંત પંચમીનો સમય ગોઠવ્યો હતો. સ્વામીશ્રી તેમજ બીજા પણ ઘણા સંતો તથા હરિભક્તો પધાર્યા. ગામડાના ભલા ભોળા આ હરિભક્તો બહુ નિર્દોષ હતા. સ્વામીશ્રીને વિશે એમને અપાર દિવ્ય ભાવ. એમનો આવો ભાવ જોઈને સ્વામીશ્રીએ એમને અપાર સુખ આપ્યું. નિર્ગુણદાસ સ્વામીએ આ હરિભક્તોને સ્વામીમય કરી દીધા હતા. સ્વયં સમર્થ હોવા છતાં નિર્ગુણદાસ સ્વામી હંમેશા સર્વ હરિભક્તોને સ્વામીશ્રીમાં જ જોડતા, પોતે તો સદા એમના દાસ બનીને જ રહેતા. ખાનદેશમાં એક હરિભક્તને નિર્ગુણ સ્વામીએ પુત્ર પ્રાપ્તિ માટે માનતા આપી હતી. તે ભક્ત ફરીથી સ્વામીશ્રી પાસે માનતા લેવા આવ્યા. સ્વામીશ્રીએ અંતર્યામીપણે કહ્યું, નિર્ગુણ સ્વામીએ માનતા આપી છે ને, એની આપેલી માનતા ફળવાની જ. આ સમયે સ્વામીશ્રીએ ખાનદેશી હરિભક્તોને નિર્ગુણ સ્વામીનો અપાર મહિમા સમજાવ્યો. મંદિરોના વિવિધ કાર્યો ચાલતા, સ્વામીશ્રીનું વિચરણ અવિરત રહેતું. આજે ગુજરાતમાં તો કાલે સૌરાષ્ટ્રમાં નિર્ગુણદાસજી પણ એમની સાથે જ હોય. અવિરત સત્સંગ પ્રવૃત્તિ ચાલતી. સત્સંગમાંથી કોઈનું મન પાછું પડ્યું હોય ત્યારે નિર્ગુણ સ્વામી એમની પાસે પહોંચી જ જાય. વચનામૃત અને સત્સંગના ગ્રંથોને આધારે સ્વામીશ્રીજી અને પ્રગટ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવે, હરિભક્તની અવારનવાર ખબર રાખે, પણ કોઈને સત્સંગમાંથી પાછા પડવા ન દે. સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓ ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલ સાથે આચાર્ય લક્ષ્મીપ્રસાદ મહારાજના પુત્ર રાધારમણ પ્રસાદને તેડવા છપ્પૈયા ગયા હતા. અહીં એમના દીદીએ રાધારમણ પ્રસાદને મોકલવા ના પાડી. પાછા ફરતા નિર્ગુણદાસ સ્વામી ઘોડી ઉપર બેસી સ્ટેશને જતા હતા. એવામાં
એકાએક ઘોડી ઉપરથી પડી ગયા. પેટમાં અને માથામાં સખત માર લાગ્યો. અસહ્ય વેદના થવા લાગી. ગામમાં લોકોએ સારવાર કરી પણ પીડા ઓછી થાય નહીં. એમને થયું હવે જરૂર ધામમાં જવાનું થશે. પરંતુ સ્વામીશ્રી સાંભળી આવ્યા. એમના દર્શનની અંતિમ ઈચ્છા થઈ. મનોમન પ્રાર્થના કરી. મહારાજે દર્શન દીધા. માણકી ઉપર વિરાજમાન હતા. દૂધની ભરેલી ચાંદીની લોટી હાથમાં હતી. મહારાજે નિર્ગુણ સ્વામીના શરીરે હાથ ફેરવ્યો. દૂધ પાયું. અમૃત ઔષધ સમાન દુગ્ધપાન, દર્શન અને સ્પર્શથી પીડા મટી ગઈ. બીજે દિવસે સવારે તો એકદમ સ્વસ્થ થઈ ગયા. કાશી જવા તૈયાર થઈ ગયા. કાશીથી ગુજરાતમાં પધાર્યા. નિર્ગુણ સ્વામીની વારંવાર પધરામણી અને પત્ર વ્યવહારથી મુંબઈમાં પણ સત્સંગીઓની વૃદ્ધિ થવા લાગી. ક્યારેક સ્વામીશ્રી પણ એમની સાથે હોય. મુંબઈમાં કોઠારી હતા ત્યારે મોતીલાલ ફોજદાર તથા રામજી કેશવજી વગેરે પ્રતિષ્ઠિત હરિભક્તોને એમણે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા સમજાવ્યો હતો. હરિભક્તોને પણ મદદ કરવાની લાગણીથી એમના પ્રત્યે નાના મોટા સૌને સહજ જ ભાવ થઈ જતો. એમનો સ્વભાવ જરા કડક ખરો. કોઈ કાર્ય અથવા વ્યવસ્થા બરાબર ન થઈ હોય તો જરા આકરા પણ થઈ જાય. કોઈને બે શબ્દો સંભળાવી પણ દે પણ મનમાં એની આંટે નહીં, તરત ભૂલી જાય એવી એમની સરળ પ્રકૃતિ હતી. પોતાની ભૂલ જણાય તો માફી પણ માંગી લેતા ખચકાતા નહીં. એકવાર સૌ હરિભક્તોએ સ્વામીશ્રીને પૂછ્યું, વર્તમાન કાળે મહારાજનો અને સ્વામીનો શેમાં રાજીપો છે? સ્વામીશ્રી કહે, અક્ષર પુરુષોત્તમના મંદિરો કરવા એમાં જ રાજીપો છે. અને આ કાર્યમાં તન મન ધનથી થોડી ઘણી પણ જે સેવા કરશે તેને મહારાજ શુદ્ધ બ્રહ્મરૂપ કરી અક્ષરધામમાં લઈ જશે. ત્યારે નિર્ગુણદાસ સ્વામી બોલ્યા, સાથે ભગતજી મહારાજ ને પ્રગટ વિચરતું સ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ એમનો મહિમા પ્રવર્તાવવો, એમાં પણ રાજીપો છે. આ સાંભળી સૌ ઘણા રાજી થયા. નિર્ગુણ સ્વામીને રૂવાડે રૂવાડે પ્રગટનો મહિમા હતો તે સૌને સમજાયું. દેશમાં તો એમનું અવિરત વિચરણ, પત્ર વ્યવહાર સતત ચાલુ રહેતા, પણ પરદેશમાં આફ્રિકામાં ભક્તરાજ હરમાનભાઈ અને મગનભાઈ દ્વારા સત્સંગનો પ્રારંભ થયો. ત્યારથી એ દૂર દેશમાં પણ એમણે અક્ષર પુરુષોત્તમની અને પ્રગટ સત્પુરુષની નિષ્ઠાની પત્રમાળા ચાલુ જ રાખી. આ પત્રો બે પાંચ પાનાના નહીં પણ સો સો પાના સુધી ભરાતા, અને તે પણ જુદા જુદા હરિભક્તની ઉપર સરળ મુદ્દાસર અને ટીકા ટિપ્પણી વગરના આ પત્રો વચનામૃત અને સત્શાસ્ત્રોના આધારે જ લખાતા. આવી મમતા અને લાગણીથી આફ્રિકાના હરિભક્તો એમના પત્રો હોંશે હોંશે વાંચતા, વિચારતા અને પચાવતા. કોઈ એમને કહેતું કે આ શું લઈ મંડ્યા છો, ત્યારે પોતાની જોશીલી શૈલીમાં સંભળાવતા કે આફ્રિકાના હરિભક્તો રાજી થાય તે માટે પત્ર લખવા જ જોઈએ. આ સેવા મને મળી એ તો મારા ધન્ય ભાગ્ય કહેવાય. હરિભક્તોના અતિશય આદરને પાત્ર બનવા છતાં તેઓ તદ્દન નિસ્પૃહી પણ હતા. આફ્રિકાના એક હરિભક્તે એમને માટે નવો ગરમ ધાબળો મોકલ્યો. મોકલનાર હરિભક્તની એવી દ્રઢ ઈચ્છા હતી કે નિર્ગુણ સ્વામી ધાબળો વાપરે તો સારું, પણ એમણે તો તરત એ સારી વસ્તુ પોતાના ગુરુના ચરણોમાં ધરી દીધી. એવામાં જ એક પ્રસંગે આફ્રિકાથી ટપાલમાં કેટલાક શિલિંગના પોસ્ટલ ઓર્ડર આવ્યા. વળી તે હરિભક્તે લખ્યું હતું કે આપ ટપાલ ઘણી લખો છો તો ટપાલ ખર્ચમાં આપ આ રકમ વાપરશો. આ વાંચી નિર્ગુણ સ્વામી નારાજ થયા. રકમ તો એમણે તરત કોઠારમાં જમા કરાવી, પણ તે હરિભક્તને મીઠા ઠપકાનો પત્ર લખ્યો, આવી રીતે મારા ઉપર કોઈ રકમ ન મોકલવી, મને જે જોઈએ તે કોઠારમાંથી મળી રહે છે. સત્સંગ પ્રચારના મહાન કાર્યને વેગ આપવાને કારણે એમની પ્રતિષ્ઠા ખૂબ વધતી હતી. છતાં યોગીજી મહારાજની સાધુતા અને જ્ઞાન ગરીબી આગળ તેઓ હંમેશા નમતા રહેતા અને સૌને સમજાવતા કે આ જોગી મહારાજને ઓળખી લેજો, ઓળખાય એવા આ સાધુ નથી. બોચાસણમાં સમયો હતો. મંદિરના એક ખૂણામાં ઉકરડાનો મોટો ઢગલો પડ્યો હતો. સ્વામીશ્રીની તે તરફ દ્રષ્ટિ પડી. નિર્ગુણ સ્વામીએ એ જોયું એટલે તરત કછોટો મારીને પાવડો લઈને તૈયાર થયા. સવારથી કામ શરૂ કર્યું. સાંજ સુધીમાં તો કેટલાય ગાડાનો આખો ઉકરડો એકલા હાથે ફેરવી નાખ્યો. આવી નીચી ટેલ તો પોતે ગમે ત્યારે શોધી લેતા.
મંદિરોમાં ક્યાંય ગંદકી પડી હોય, અવ્યવસ્થા હોય તો પોતે તરત તૈયાર થઈ જતા, ઉત્સાહ અને આનંદથી જોત જોતામાં બધું ઠીક કરી નાખતા. સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની 80મી જન્મજયંતિ તથા સુવર્ણ જયંતિ જેવા મહાન ઉત્સવોમાં એમણે પોતાની અપ્રિતમ કાર્યશક્તિ અને ગુરુભક્તિ બતાવી હતી. ત્યાર પછી એમની તબિયત બગડી, એમને મુંબઈ લાવવામાં આવ્યા, પણ અશક્તિ અને માંદગીના કારણે તેઓ ઘણા અસ્વસ્થ રહેવા લાગ્યા. સ્વામીશ્રી હંમેશા એમને હિંમત આપતા. આ અંતિમ સમય હોય એવું જણાતા નિર્ગુણ સ્વામીએ ગદગદ કંઠે સ્વામીશ્રીને પ્રાર્થના કરી, કંઈ અપરાધ થયો હોય, આપની રુચિ બરાબર ન જાળવી શક્યો હોવ તો ક્ષમા કરજો, હવે ધામમાં લઈ જાઓ. સ્વામીશ્રીની જમણી ભુજા સમાન શુરવીરતાની મૂર્તિ, સત્સંગના મહારથી સંતવર્ય આજે નિસહાય સૂતા હતા. આ પ્રાર્થના સાંભળી સ્વામીશ્રી ગળગળા થઈ ગયા. હજુ આપણે ગઢડા મંદિરમાં આરતી ઉતારવાની છે, માટે હિંમત રાખો, મહારાજ સારું કરી દેશે, એવા હિંમતના વચનો કહી નિર્ગુણ સ્વામીને શરીરે સ્વામીશ્રીએ હાથ ફેરવ્યો. ત્યાર પછી વધુ તબિયત બગડતા મુંબઈથી થોડે દૂર પેણ ગામે સારવાર માટે જવાનું નક્કી કર્યું. સ્વામીશ્રીથી છૂટા પડવાની નિર્ગુણ સ્વામીની જરા પણ ઈચ્છા ન હતી. પોતે જાણતા હતા કે આ છેલ્લો સમય છે. સ્વામીશ્રીની આજ્ઞાથી જ તેઓ પેણ જવા તૈયાર થયા. પેણ જવાને દિવસે સ્વામીશ્રીએ નિર્ગુણ સ્વામીને માથે હાથ મૂક્યો, શરીરે હાથ ફેરવ્યો, મહારાજ જલ્દી સારું કરી દે, આપણે સાજા સારા મળીશું, એવા આશીર્વાદ આપતા સ્વામીશ્રી નિર્ગુણ સ્વામી તરફ એક દારૂ જોઈ રહ્યા. જીવનભરના સાથી સુખ દુઃખમાં, માન અપમાનમાં અને દરેક પ્રસંગે પોતાના ફરતી ઢાલ સમાન, સત્સંગના સિંહ સમાન શુરવીર સંતવર્યાના આ અંતિમ દર્શન હતા. એમ્બ્યુલન્સ ઉપડી ગઈ. આ બાજુ સ્વામીશ્રી પોતાના ઓરડામાં આવી એકદમ નીચે બેસી ગયા. વાતાવરણ ગમગીન બની ગયું. સ્વામીશ્રી અને સત્સંગ સમાજથી દૂર જતા નિર્ગુણ સ્વામીની સ્થિતિ વધારે ગંભીર બની. છેવટે સ્વામીશ્રીની અનુમતિ મળતા તેમને આણંદ લાવવામાં આવ્યા. અહીં એમની પાસે અખંડ ધૂન કીર્તન કથા વાંચન શરૂ થયા. તેઓ હરિભક્તો સાથે અવારનવાર સ્વામીશ્રીને સંદેશો મોકલતા, સ્વામીને મારા જય સ્વામિનારાયણ કહેશો, એકવાર મને દર્શન આપે. સ્વામીશ્રી તરફથી કંઈ સમાચાર મળતા ત્યારે એમનું મુખારવિંદ આનંદથી ખીલી ઉઠતું. આ સમયે અમદાવાદમાં સ્વામીશ્રીએ પણ એકાએક બીમારી ગ્રહણ કરી હતી. આ બાજુ નિર્ગુણ સ્વામીની સ્થિતિ વધારે બગડી. સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજનું અખંડ રટણ થવા લાગ્યું અને જેઠ સુદ 14ના દિવસે સવારે 10:45 વાગે સંવત 2006 ઈસવીસન 1950 30મી મેના રોજ નિર્ગુણ સ્વામીએ સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કર્યો. અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજ્યા. દેશમાં અને આફ્રિકામાં મુમુક્ષુઓને ગળથૂથીમાંથી જ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાનું પાન કરાવનાર એ સમર્થ પુરુષ પ્રેમ અને પક્ષની મૂર્તિ હતા. દુખિયારાના સાથી અને ગરીબના બેલી હતા. ગુણાતીત જ્ઞાનબાગને વિકાસવામાં તેમનો ફાળો અતિ મોટો હતો. તે પુરુષે હજારો ભક્તોમાં અક્ષર પુરુષોત્તમને નિષ્ઠાના સંસ્કાર સિંચી આ લોકમાંથી વિદાય લીધી. પ્રકરણ 8. સ્વામી યજ્ઞપ્રિય દાસજી. શ્રીજીના પદારવિંદથી અંકિત થયેલી પ્રસાદીની એ સાધુની ધર્મશાળા હતી. સાંકડી જગ્યામાં પણ ભક્તોની ભીડ જોઈ આશાભાઈને આશ્ચર્ય થયું. પણ એ ભક્તમંડળના કેન્દ્રમાં ભરતાખ્યાનની કથા કરતા એક અતિ તેજસ્વી પુરુષના તેમને દર્શન થયા. આંખો ત્યાં જડાઈ ગઈ, પગ થંભી ગયા. ત્યાં સાથે આવેલા ભૂમિયાએ આશાભાઈને ઢંઢોળ્યા અને અહીં ઊભા રહેવામાં સાર નથી એમ જણાવ્યું. આશાભાઈનું શરીર ઢસડાયું, પણ મન ત્યાં જ ચોંટી ગયું. શાસ્ત્રીજી મહારાજનું આ એમને પ્રથમ દર્શન. આશાભાઈ અને ઈશ્વરભાઈ બંને ભાઈઓ વડોદરા પાસે સાધી ગામના રહેવાસી, ઘણા મુમુક્ષુ અને વ્યવહારે સુખી. ગામમાં રામાનંદી મંદિર, તેનો વહીવટ આ ભાઈઓ જ કરતા. આશાભાઈ તો
દર પૂનમે રણછોડરાયના દર્શને ડાકોર જતા, પણ ત્યાં કેટલુંક ધર્મ વિરુદ્ધ આચરણ જોઈ પોતે ઘણીવાર મનમાં ક્ષોભ પામતા. એક રાત્રે અચાનક સ્વપ્નમાં એમને રણછોડરાયે દર્શન દીધા અને કહ્યું, કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. આજે સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં પ્રગટ વિચરે છે. થોડા સમય પછી ગામમાં સ્વામિનારાયણના સંતો પધાર્યા. તેમના દર્શને તેઓ ગયા. સેવા કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે સંતોએ કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો તો અમે તમારી રસોઈ જમીએ. આથી સંત મંડળના મોવડી સાધુ ધર્મનંદન દાસ પાસે આશાભાઈએ વર્તમાન ધરાવ્યા. આ પછી વરતાલ દર્શને ગયા. અહીં અદ્ભુત મંદિર, સંતો તથા હરિભક્તો જોઈને વિશેષ આનંદ થયો અને શાસ્ત્રીજી મહારાજના અચાનક દર્શનથી તો અંતર ઠરી ગયું. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ સાથી પધાર્યા. અહીં આશાભાઈને સ્વામીશ્રીનો વિશેષ પરિચય થયો. સ્વામીશ્રીના સમાગમથી એમના મનમાં સમાધાન થયું, કલ્યાણની પ્રતીતિ આવી અને શાસ્ત્રીજી મહારાજના ચરણકમળમાં સહેજે જ એમનું મસ્તક ઢળી પડ્યું, સ્વામીશ્રીમાં હેત થયું. તેથી એમના વચનો પણ મનાવા લાગ્યા. થોડા જ સમયમાં અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસનાનું રહસ્ય સમજી ગયા. સ્વામીશ્રીની આજ્ઞાથી વઢવાણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ દેવની પ્રતિષ્ઠા થાય તે માટે પોતે ખૂબ જ જહેમત ઉઠાવી. કેટલીક વ્યવહારિક મુશ્કેલીને કારણે આશાભાઈએ છોટા ઉદેપુરમાં ખેતી માટે જમીન રાખી હતી. સ્વામીશ્રીએ તેમને ત્યાં જવાની ના પાડી, પરંતુ આર્થિક ભીંસને કારણે છોટા ઉદેપુર જવાની લાલચ આશાભાઈ છોડી શક્યા નહીં. એમના મનની મૂંઝવણ જાણીને સ્વામીશ્રીએ દ્રઢતાથી આદેશ કર્યો, અમને મોટા પુરુષ જાણતા હો તો ન જશો, તમારું દુઃખ અમારી ગાદી તળે. વાત્સલ્યપૂર્ણ આ વચનોથી આશાભાઈનું અંતર ભેદાઈ ગયું ને દુઃખ દૂર થતું હોય તેવો ચમત્કારિક અનુભવ થયો. આશાભાઈએ આ આજ્ઞા શિર ઉપર ધારી. આ પ્રસંગથી તેઓ સ્વામીશ્રીની વિશેષ નજીક આવ્યા. દ્વેષના પ્રચંડ પૂર ચડ્યા. ન છૂટકે સ્વામીશ્રીને વરતાલ મંદિરનો ત્યાગ કરવો પડ્યો. આશાભાઈ આ પ્રસંગના સાક્ષી હતા. સંપ્રદાયના હજારો ત્યાગીઓમાં ધ્રુવ તારકની સમાન શોભતા સંતવર્યનો વનવાસ ભક્તોથી કેમ સહ્યો જાય, અને આશાભાઈ જેવા અનેક મુક્ત રાજોએ સવાપર્ણના સ્વાંગ સજીને ધન ધામ અને પરિવાર સ્વામીશ્રીના ચરણોમાં હોડે મૂક્યા. ધીરે ધીરે સમૈયાઓ અને પારાયણોનું આયોજન શરૂ કર્યું. આ દરેક પ્રસંગે આશાભાઈ તથા ઈશ્વરભાઈ સ્વામીશ્રીના દર્શને જતા, વળી બોચાસણ તથા સારંગપુર મંદિરના કામો ચાલતા, તેમાં પણ તન મન અને ધનથી તેઓ સેવા કરતા. સ્વામીશ્રીને એકાએક પૈસાની જરૂર પડે ત્યારે આ બંને ભાઈઓ તરફ નજર કરતા અને તેઓ સ્વામીશ્રીના વચનાનુસાર ગમે ત્યાંથી રકમ હાજર કરતા. સાધીમાં જૂના સંપ્રદાયના હરિભક્તો વધારે, તેથી શાસ્ત્રીજી મહારાજ સાધી ખાસ પધારતા નહીં અને આ ભક્તો સ્વામીશ્રીની અંગત સેવાના લાભથી વંચિત રહી જતા. આ સેવાના લોભે જ એમણે સાધી ગામ છોડવાનો નિશ્ચય કર્યો. બીજે જમીન રાખવા બાબત સ્વામીશ્રીને પૂછ્યું. સ્વામીશ્રીએ તરત સંમતિ આપી અને વડોદરા નજીક આજવા રોડ ઉપર જમીન લેવા જણાવ્યું. બોચાસણના સમયમાં આ વાત થઈ. પછી સ્વામીશ્રી જાતે જ ડમણિયું લઈને એમની સાથે ત્યાં ગયા. પોતાને જમીન અંગે ઘણો રસ, વળી ભક્તો પ્રત્યેની અપાર લાગણી. સ્વામીશ્રીની આજ્ઞાથી જેસંગપુરામાં આશાભાઈએ જમીન લીધી. ત્યાર પછી સ્વામીશ્રીની પ્રેરણાથી રઢુ નજીક જમીન રાખી. સ્વામીશ્રીએ આ જમીનમાંથી થોડા વીઘા જમીન જુદા જુદા હરિભક્તો પાસે વેચાતી લેવરાવી. આશાભાઈએ આ રીતે મળેલી નફાની રકમ સારંગપુર મંદિરની સેવામાં લીધી. પરસ્પર આત્મીયતા વધે તે હેતુથી સહકારી ભાવનાથી ખેતી કરવા સ્વામીશ્રીએ હરિભક્તોને શીખવ્યું. એક વખત આશાભાઈએ સયાજીપુરામાં પોતાની જમીન ઉપર હરિભક્તોને બોલાવીને સૌને પોંખ જમાડવાનો સંકલ્પ કર્યો, પરંતુ સ્વામીશ્રીએ તો મોટા ઉત્સવ ગોઠવવા કહ્યું અને ગામોગામ હરિભક્તોને આમંત્રણ મોકલ્યું. સમય ઘણો ટૂંકો હતો, છતાં ઈશ્વરભાઈએ કેટલાક મિત્રોની ઓળખાણથી વડોદરાના ફરાસખાનામાંથી મોટા શમિયાળા, તંબુઓ, ચંદરવા, શેન્ત્રજીઓ, રસોઈના વાસણો વગેરે નાની મોટી તમામ જરૂરી ચીજો મેળવી 40 ગાડાઓ ભાડે કરી
સયાજીપુરા પહોંચાડી. સ્વામીશ્રીની આજ્ઞાથી 5 જૂના ઘર હતા તે રાતોરાત તોડીને ત્યાં શમિયાણા ગોઠવ્યા. ગુજરાતના મોટા મોટા પાટીદારો અને વડોદરાના અમલદારો તેમજ હજારો હરિભક્તો આ સમયમાં આવ્યા. આ પ્રસંગે સ્વામીશ્રીએ ભાગવત અને સત્સંગી જીવનમાંથી ભક્તિ જ્ઞાનના અદ્ભુત પ્રસંગો વાંચ્યા. નિર્ગુણદાસ સ્વામી, મહાપુરુદાસ સ્વામી, વિજ્ઞાનદાસ સ્વામીએ પણ પ્રસંગોચિત સંતના મહિમાની વાતો કરી. સવાર સાંજ હરિભક્તોને જમવા માટે પાટલા, જર્મન સિલ્વરના તાટ, રંગોળીઓ અને અગરબત્તીની શોભાથી સુંદર વ્યવસ્થા કરી હતી. રોજે રોજ નવા નવા પકવાનો સાથે વિવિધ ભોજન પીરસાતા. આશાભાઈ અને ઈશ્વરભાઈએ સંતો ભક્તોના સ્વાગતમાં પોતાની સર્વ સમૃદ્ધિ અર્પણ કરી દીધી હતી. પૂર્ણિમાને દિવસે પૂર્ણાહુતિમાં સ્વામીશ્રી અને સંતોનું પૂજન કર્યું. આરતી ઉતારી અને ભેટ ધરી ધોતિયા ઓઢાડ્યા. સંતો તથા હરિભક્તોએ આશાભાઈની અલૌકિક નિષ્ઠા અને ભાવનું દર્શન કર્યું. તેના ગુણાનુગાન કરતા સૌ વિખરાયા. ત્યારબાદ કોયલીમાં પણ આ બે ભક્તોની પ્રેરણાથી અદ્ભુત સમયો યોજાયો અને સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનું હાથી ઉપર અંબાડીમાં પધરાવી સામૈયું કર્યું. વળી રઢુમાં પણ એક માસનું પારાયણ યોજી સર્વ સત્સંગ સમાજને તેમણે તેડાવ્યો હતો. સાચા ભક્તોની ભગવાન હંમેશા કસોટી કરે છે. આશાભાઈ અને ઈશ્વરભાઈ પણ ખેતીમાં ઘણી મહેનત કરતા, પાક પણ સારો થતો, પણ કોઈને કોઈ દેવી આપત્તિ આવી પડતી ને નુકસાન થતું, દેવું વધતું જતું. છતાં એમણે સ્વામીશ્રી પાસે કોઈ વખત પ્રાર્થના કરી નહીં. બીજા ભક્તો તથા નિર્ગુણદાસ સ્વામી સ્વામીશ્રીને ઘણીવાર વિનવતા ત્યારે સ્વામીશ્રી માત્ર હસતા. સારંગપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ નજીક આવતો હતો. સ્વામીશ્રી રઢુ પધાર્યા. આશાભાઈ, ઈશ્વરભાઈ તથા મોતીભાઈ પણ એમની સાથે હતા. રઢુથી એક ગાઉં ઉપર પુરુષોત્તમપુરામાં આશાભાઈની જમીન અને રહેઠાણ, વર્ષનો તમામ પાક, કપાસ, ચણા, ઘઉં વગેરે અનેક મકાનમાં સંગ્રહ કરેલું. અકસ્માતથી કપાસમાં સળગતી દિવાસળી પડી ને આગ ચંપાઈ. જોત જોતામાં તો આગે વ્યાપક સ્વરૂપ લીધું ને તમામ માલ મિલકત અગ્નિની જ્વાળા ભરખી ગઈ. જીવ બચાવી સૌ પહેરેલે કપડે ઘરમાંથી બહાર નીકળી શક્યા. રઢુમાં આ સમાચાર પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજ અને સંતો દિલગીર થયા. આશાભાઈને સમાચાર આપ્યા. સ્વામીશ્રીની કૃપાથી ને જ્ઞાન દ્રષ્ટિથી તેમને બહુ શોક તો ન થયો. પછી આજ્ઞા મળવાથી પુરુષોત્તમપુરા ગયા. બધું જ ભસ્મીભૂત થઈ ગયું હતું. બીજા કોઈનું કાળજું તૂટી જાય, પોતાની કસોટી કરવા ભગવાનનું જ આ કર્તવ્ય છે એમ તેમણે ધારી લીધું. રઢુથી ખીચડી મંગાવી ત્યારે સૌ જમ્યા. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા. નુકસાન જોઈને ઘણા જ દુઃખી થયા. બંને ભાઈઓને સાંત્વન આપ્યું. હજુ પરીક્ષા બાકી રહી હોય એમ સ્વામીશ્રીએ કહ્યું, આ તો આપણા જ કાર્યમાં વિઘ્ન આવ્યું. આપણે સારંગપુર મંદિરની મૂર્તિ માટે જયપુર જવા પૈસા લેવા આવ્યા અને આ ઉપાધિ આવી. બીજાને તો આ પરિસ્થિતિમાં આ માંગણીથી અભાવ આવી જાય, પણ આશાભાઈને તો શાસ્ત્રીજી મહારાજમાં અખંડ દિવ્ય બુદ્ધિ હતી. આપતકાળમાં પણ આજ્ઞાનું પાલન કરી છૂટવાની તેમને તમન્ના હતી. તેઓ આ તક કેમ જતી કરે? શરાફને ત્યાંથી જરૂરી રકમ લઈ આવવા તેમણે મોતીભાઈને જણાવ્યું. રકમ આવતા આશાભાઈએ સ્વામીશ્રીને ચરણે ધરી. સ્વામીશ્રી તો એમના તરફ આશ્ચર્યથી જોઈ જ રહ્યા. બહુ રાજી થયા, ભક્તોને ભેટ્યા અને કહે, આ વિષમ પરિસ્થિતિમાં આ સેવા કોઈથી ન બને. અત્યારે તુજે મોજ આપી શકે એવા સમર્થ હોય તે જ માગે, પછી આ ટાણું કેમ ચૂકાય? ગળગળા અવાજે આશાભાઈએ કહ્યું. નિષ્ઠા અને સેવાનું આ અદ્ભુત ઉદાહરણ સૌ જોઈ શક્યા. જે કસોટી કરે એ જ રક્ષા કરે, અને વિષમ દેશકાળમાં અંતિમ ઘડીએ સ્વામીશ્રી હંમેશા એમની સહાય કરતા. આશાભાઈના મોટા દીકરા દેસાઈ ઉંમર લાયક હતા. ઘણીવાર પૂછવા છતાં શાસ્ત્રીજી મહારાજે એમના લગ્ન માટે ના પાડેલી. ઘાસના બીડમાં કામ કરતા એમને એકાએક સર્પ કરડ્યો. બીજા ઉપાયમાં સૌ દોડ્યા, પણ આશાભાઈએ તો સૌને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવા કહ્યું. સર્પદંશ સખત હતો. ટૂંક સમયમાં જ દેસાઈ ધામમાં ગયા. આઘાત અસહ્ય હતો. સૌને ધીરજ આપવા છતાંય
આશાભાઈને પોતાના અંતરમાં થોડી અશાંતિ વ્યાપી ગઈ. બરાબર 15 દિવસ પછી જ રાત્રે 1 વાગે તેઓ ખાટલામાં વિચાર કરતા સૂતા હતા. તેવામાં દેસાઈ તેમની નજીક આવ્યો. જય સ્વામિનારાયણ કહ્યા. જાગ્રત અવસ્થામાં આ દ્રશ્યથી આશાભાઈને ઘણું જ આશ્ચર્ય થયું. દેસાઈને પૂછ્યું, અહીં ક્યાંથી? ભગતજી મહારાજ સાથે આવ્યા છે. દેસાઈએ કહ્યું, ત્યાં ભગતજી મહારાજના દર્શન થયા. ભગતજીએ દ્રષ્ટિ કરી, અંતરમાં શાંતિ થઈ ગઈ. પછી ભગતજીએ શાસ્ત્રીજી મહારાજનો અપાર મહિમા કહ્યો અને એમને રાજી કરી લેવાનો આદેશ આપી ભગતજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પહેલેથી જ આશાભાઈને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. એમાં પણ આ પ્રસંગથી એ હેતમાં વિશેષ દ્રઢતા થઈ, અશાંતિ દૂર થઈ ગઈ. દિન પ્રતિદિન એમનું જીવન સત્સંગ પ્રધાન બનતું ગયું. સમૈયા તથા ઉત્સવોમાં આશાભાઈ અને એમનું કુટુંબ સેવામાં ખડે પગે હોય, શાસ્ત્રીજી મહારાજ ગુજરાતમાં ફરતા હોય ત્યારે પણ પોતે સાથે જ હોય. શાસ્ત્રીજી મહારાજની 80મી જન્મજયંતિ પ્રસંગે બોચાસણમાં અને 85મી જન્મજયંતિ સુવર્ણ મહોત્સવ પ્રસંગે અટલાદરામાં આશાભાઈ, ઈશ્વરભાઈ તથા મોતીભાઈ અને એમનું કુટુંબ મોખરે, એ બંને ભાઈઓના સંકલ્પથી જ ગઢપુરમાં આરસનું મંદિર બાંધવા શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું. આ મંદિરની જવાબદારી સોંપતા છેવટમાં શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું હતું કે તમે તો મુંબઈના શેઠિયા જેવા છો, માટે આ મંદિર તમારે જ પૂરું કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજના અંતર્ધાન પછી સમગ્ર સત્સંગની જવાબદારી યોગીજી મહારાજને શિરે આવી. આશાભાઈએ ગૃહસ્થાશ્રમમાં રહીને આખી જિંદગી સત્સંગની સેવા કરી હતી. સ્વામીશ્રીનો રાજીપો મેળવ્યો હતો. પરંતુ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી આ સંસ્થા અને સત્સંગ સમાજ પ્રત્યેની અપાર લાગણીથી પ્રેરાઈને એમણે આત્મસમર્પણનો એક અલૌકિક સંકલ્પ કર્યો. એમના જીવનનો આ અતિ મહત્વનો પ્રસંગ લેખી શકાય. આખી જિંદગી ગૃહસ્થાશ્રમમાં અનેક દુઃખો સહન કર્યા પછી આજે એમને આંગણે રિદ્ધિ સિદ્ધિ આળોટતી હતી. જમીન જાગીર તથા કુટુંબનો અમાપ વિસ્તાર થઈ રહ્યો હતો. જીવનના આ અંતિમ વર્ષોમાં મનુષ્ય જ્યારે વિશ્રાંતિ અને સુખ ઈચ્છે છે, મુસીબતોને ઠેલે છે, ત્યારે આ મહાપુરુષે કઠિનાઈઓને આવકારી ત્યાગાશ્રમ કે જેમાં શરીર અને મનનું સતત દમન છે એવા વિકટ માર્ગનો આશ્રય લીધો. ઇતિહાસ અને પુરાણના રાજવીઓના ત્યાગને તાદ્રશ્ય કરી બતાવ્યો. પણ આ ત્યાગમાં વિશેષતા હતી ગુરુવર્યને રાજી કરવાની. સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના અક્ષરધામ ગમન પછી તરત 70 વર્ષની ઉંમરે આશાભાઈએ યોગીજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા લીધી અને યજ્ઞપ્રિય દાસ એવું શુભ નામ ધારણ કર્યું. તેઓ યોગીજી મહારાજની સાથે સત્સંગમાં વિચરણ કરવા લાગ્યા અને શાસ્ત્રીજી મહારાજે સોંપેલા અનેક કાર્યોમાં સહયોગી બન્યા. ધીરે ધીરે તેઓ મોટા સ્વામીના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ સાથે રહીને એમણે સત્સંગના ઇતિહાસ અને તત્વજ્ઞાનના સિદ્ધાંત સંબંધી અનેક વાતો સાંભળી હતી. તે જ્ઞાનનો ભંડાર એમણે ખુલ્લો મૂક્યો, હજારો હરિભક્તોને કથા વાર્તાથી સમાશ કર્યો. યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા પધાર્યા. પાછળના વર્ષોમાં અટલાદરા મંદિરના શિખરો, સોનાના સિંહાસનો, સભામંડપ, ભોજનશાળા, દરવાજાઓ વગેરે પૂરા કરીને ખૂબ જ ખંતથી મંદિરને સજાવ્યું. શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અને યોગીજી મહારાજના અમૃત મહોત્સવ જેવા ઐતિહાસિક ઉત્સવોમાં સૌને દર્શન આપ્યા. 17 વર્ષ સુધી ત્યાગાશ્રમમાં અવિરત સેવા કરીને જાણે પોતાનું કાર્ય પૂરું કર્યું હોય તેમ એમણે દેહલીલા સંકેલી લીધી. તેમની જીવન સૌરભથી સમગ્ર સત્સંગને સત્સંગમાં રતિદેવ પ્રક્રિયાની પ્રતીતિ થઈ.